सपोर्ट योर बोन्स टुडे, दे विल सपोर्ट यू टुमोरो। स्वास्थ्य मित्र जेना प्रायोजक छे सिद्धांत लाइम प्राइवेट लिमिटेड, स्वास्थ्य मित्र बे टीपा स्लेक लाइव, स्वास्थ्य मित्र डॉक्टर भूपेश चावड़ा साथे, शरीर की संपूर्ण तंदुरस्ती माटे स्वास्थ्य मित्र अंतर्गत मिशन फिट 2020 फॉर हेल्दी लाइफ। स्वास्थ्य मित्र सिद्धांत अल्ककैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर, इंडिया की एकमात्र कंपनी जे FSSAI, USFDA, WHO GMP, ISO 45001 द्वारा प्रमाणित छे। सिद्धांत अल्ककैड मा कैल्शियम, विटामिन D3, मैग्नीशियम छे, जे अल्कलाइन, एंटीऑक्सीडेंट, नेचुरल एंटीबायोटिक छे, अने ORP संतुलित करे छे, जे इम्यूनिटी वधारवा मा तेमज 70 थी वधारे बीमारियों मा मददरूप थाय छे। मात्र बे टीपा लिक्विड कैल्शियम सवार सांज 250 ml हुंफाळा पाणीमां नाखीने पीवाथी आश्चर्यजनक परिणाम मळे छे। सिद्धांत लाइम प्राइवेट लिमिटेड। नमस्कार दर्शक मित्रों, मित्र चैनलना ब्रॉडकास्ट स्टूडियोमां हूँ आपनो मित्र डॉक्टर भूपेश चावड़ा आप सौनुं स्वागत करूँ छूं। मित्रों, आजे आपणे जे वात करवाना जई रह्या छे तेमां कानना गळानी अंदर आपणी जे बधी मूंझवणो होय छे ने, बहु बधी मूंझवणો હોય છે, ક્યારે ડોક્ટર્સ પાસે જવું, ક્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ કરવી, સિરિયસ વસ્તુ કઈ, કારણ કે આની અંદર આ જે કમ્પ્લેન્ટ્સ હોય છે ને તે ખાદી સરદીથી લઈ અને કેન્સર સુધીની બીમારીઓ ના આ સ્પેશિયલ ડોક્ટર્સ હોય છે અને એ લોકો આપણી તકલીફોને દૂર કરવા માટે તત્પર રહે છે। મિત્રો, આપણી વચ્ચે આજે બ્રોડકાસ્ટ સ્ટુડિયોની અંદર ઓળખાણ કરી લઈએ તો ડોક્ટર પ્રશાંતભાઈ દેસાઈ, જેઓ પોતે સિનિયર ENT સર્જન છે, એન્ડોસ્કોપિક સર્જન છે, એવો પોતાનું હોસ્પિટલ હરિહર ENT હોસ્પિટલ એ કાશી પ્લાઝા મજુરા ગેટ પર પોતે ચલાવી રહ્યા છે। તેઓ પોતે રોટેરિયન્સ છે, એટલે સામાજિક સંસ્થાઓ સાથે 1984 થી સંકળાયેલા છે। મિત્રો, એ પોતે સાઉથ ગુજરાત એકેડેમી ઓફ ઓટોલેરિંગોસ્કોપી ના પોતે ચેરમેન છે। સાથે આપણી જોડે ડોક્ટર દર્શન ઝવેરી, એ પોતે પણ ENT સ્પેશિયાલિસ્ટ છે, એ પોતે પણ એન્ડોસ્કોપિક સર્જન છે, એ પોતાનું સફળ ENT ક્લિનિક અને હોસ્પિટલ એ ચપટવાલા બિલ્ડિંગ મજુરા ગેટ ખાતે ચલાવી રહ્યા છે। એમનો સ્પેશિયલ ઇન્ટરેસ્ટ સાઇનસ સર્જરીની અંદર છે। મિત્રો, સાજે એક આપણી જોડે ફેમિલી ફિઝિશિયન પણ આપણી સાથે જોડાયેલા છે, ડોક્ટર સ્નેહલ તલાટી, એ પોતે સુરતની સંસ્થા ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના પોતે પાસ્ટ પ્રેસિડેન્ટ છે। કોન્ફરન્સીસ જે અમારા ડોક્ટર્સોની થાય એમાં ઘણી વખત કહી શકાય તો એ પોતે ચેરમેન તરીકે પોતાની સેવાઓ આપી છે, અને ચેરમેન એટલે આખી કોન્ફરન્સનો જેના પર ભાર હોય ને મિત્રો તે, અને એ સુપેરે સારી કોન્ફરન્સોને પાર પાડી છે, અને સાથે સાથે આ બધી અમારી ફેકલ્ટીઝને જો ઓળખાણ આપું ને તો એ સામાજિક ક્ષેત્રે પણ ખૂબ જ સારું કામ કરનારા માણસો છે। આ કોરોના કાળની અંદર બ્લડ ડોનેશનનું કામ હોય કે કોઈ પેશન્ટ તકલીફમાં આવ્યો હોય તો હજરા હુજર તત્પર રહીને દર્દીઓની સેવામાં લાગેલા રહ્યા છે। તો આપણે સવાલનો દોર ચાલુ કરીએ, આપણી ENTની મૂંઝવણો શરૂઆત કરીએ। ડોક્ટર દર્શનભાઈ, આપણે ENT જે સર્જરીની વાત કરીએ છીએ તો આપણે સર્જરી તો આપણે પછી કરીએ, પણ ENT જે સર્જનને એવા કયા કયા કામો આવે, કયા કયા દર્દીઓ તમારી પાસે આવે તો તેની ટ્રીટમેન્ટ તમે ખૂબ જ સારી રીતે કરી શકો, ડોક્ટર દર્શનભાઈ? સી, બેઝિકલી ENT ઇઝ યોર નોઝ એન્ડ થ્રોટ, નાક કાન અને ગળું, એટલે કાન નાક ગળામાં એમ ઘણી સર્જરીઓ આવે છે,
જે દરેક તકલીફો માટે સર્જરીની જરૂર પણ નથી હોતી, જેને આપણે દવાથી સારી કરી શકીએ. ઘણી તકલીફોના માટે ઓપરેશન જ જરૂરી છે. સો એવા નાક, કાન અને ગળાના લગતા અમુક પ્રોબ્લેમ્સ જેના માટે સર્જરી જ ઓનલી ઇન્ડિકેશન છે, એઝ વેલ એઝ મેડિકલ મેનેજમેન્ટ, એવા પેશન્ટો આવે અમારા પાસે. સરસ. ડોક્ટર પ્રશાંતભાઈ, આ કોરોના કાળ જે ચાલી રહ્યો છે તેમાં આપણે જોઈએ તો શરૂઆત જ ગળાથી થાય છે અને આ ચોમાસું પણ ચાલે છે, તો અત્યારે પણ એના જે દર્દીઓ આવતા હોય છે તે આવતા હોય છે, તો આ કોરોના કાળ અને કાનના ગળાના ચિહ્નો વચ્ચે આપ લોકોનું શું કાર્ય હોય? દોસ્તો, આપણે જો વાત કરીએ તો તમે બધા બિલ બોર્ડ્સ એટલે કે જે ગવર્મેન્ટ મોટા મોટા બેનર્સ મૂકે છે તેમાં બી તમે જોયું હશે કે લુખી ખાંસી, તાવ, શરીર તૂટવું એ મેઇન લક્ષણો હોય છે. અને આવા પેશન્ટો પહેલા કાનના ગળાના ડાક્ટરો પાસે જ આવતા હોય છે, એટલે અમારે સાવચેતી રાખવી પડતી હોય છે ઘણી બધી, અને પેશન્ટને બી સચોટ માર્ગદર્શન મળે. કારણ કે મોટાભાગના પેશન્ટો અત્યારે બહુ ડરેલી હાલતમાં આવતા હોય છે કે એ લોકોને બધાને ડર છે કે અમને કોરોના નથી થઈ ગયો, તો સચોટ માર્ગદર્શન આપીએ છીએ અને જ્યાં જરૂર લાગે ત્યાં તરત જ ઇન્વેસ્ટિગેશન્સનો બી અમે સલાહ આપતા હોઈએ છીએ. ખૂબ સરસ. ડોક્ટર સ્નેહલભાઈ, તમે તો ફેમિલી ફિઝિશિયન છો, તો તમારે તો બધા જ દવાઓ, બધા જ દર્દો, બધું જ તમારે, ફેમિલી પણ તમારું જ હોય, ઓળખીતું હોય, છેલ્લા કેટલા વર્ષોથી તમારી પ્રેક્ટિસ દરમિયાન વારંવાર આવતા હોય, અમુક જણા તમારી ફોન પર પણ સલાહ લેતા હોય, થઈ ગયેલા હોય, તો એવા કન્ડિશનમાં અત્યારે કોરોના સાથે આપણે જો જોઈએ ENT પ્રોબ્લેમ્સ, તો તમારે ત્યાં હમણાં, કારણ કે તમે તો મોટે ભાગે લોકડાઉનના એકાદ બે મહિના પછી તરત પોતે પોતાનું ક્લિનિક ચાલુ રાખ્યું હતું, તો એવા કયા પેશન્ટો એન્ઝાયટી, સ્ટ્રેસ સાથે આવતા થયા? ડોક્ટર સ્નેહલભાઈ, અત્યારે, નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે વધારે પડતા પેશન્ટ આવે છે તે ગળાની ખીચખીચને લઈને આવે છે. ખીચખીચને લગતો પ્રોબ્લેમ હોય છે, ગળામાં દુખે છે, ગળામાં દુખાવા સાથે આવે છે, શરદી, ખાંસી, આ બધી તકલીફો સાથે અત્યારે કોરોનાના દર્દી અને શરદી ખાંસી, સામાન્ય શરદી ખાંસીના દર્દીને છૂટો પાડવો જરાક અઘરું છે, પણ એક બે દિવસ દવા આપી અને પછી ટેસ્ટ કે રિપોર્ટ કરાવીને આપણે એની કોરોના છે કે નહીં અથવા તો સાદી શરદી છે કે નહીં તે આગળ નક્કી કરી શકીએ. બહુ સરસ. ડોક્ટર પ્રશાંતભાઈ આપણી જોડે એક્સપર્ટ છે જ, તો પ્રશાંતભાઈ આ કોરોનામાં છે ને, આ સનેલભાઈએ કીધું એ પ્રમાણે સાદી ખરસીના પણ આ સિઝનની અંદર આપણે કહીએ ને કે ડોક્ટરીની અંદર આ સિઝન કહેવાય માંદા પડવાની, તો એમાં કોરોનાની અંદર એવા કયા રેડ સિગ્નલ, રેડ ફ્લેગ સાઇન છે કે જેનાથી આપણે કહી શકીએ કે આ કોરોના છે? કારણ કે અત્યારે કોરોનાના અનુસંધાનમાં જયારે વાત કરતા હોઈએ તો સાદી શરદી ખાંસી પણ એવા કયા ચિહ્નો છે કે જેનાથી આપણને સસ્પેક્ટ થાય કે અને આ હોઈ શકે 90%, તો અમારા દર્શક મિત્રોને આપ થોડા રેડ ફ્લેગ સાઇન્સ બતાવી દેજો. ડોક્ટર ઉપેશભાઈ, હું ખાસ કહેવા માંગુ કે સ્નેહલભાઈએ જેમ અત્યારે કહ્યું તેમ ગળામાં ખીચખીચ, ગળામાં કંઈક ખૂંચે છે એવા ડર સાથે આવે છે. પછી એવા પેશન્ટો આવતા હતા કે જે લોકોને પોતાને સુગંધ બંધ થઈ જાય અને સ્વાદ બંધ થઈ જતો હતો, અને અમે એ લોકોને પૂછપરછ કરીએ તો એ સડન હતું, એટલે કે તાત્કાલિક ત્યારે જ એ લોકોએ પહેલી જિંદગીમાં પહેલી વાર એવું અનુભવ્યું કે એ લોકોના સ્વાદ અને સુગંધ બંધ થઈ જાય છે. તો આ એક જો ફર્સ્ટ ટાઈમ થયું હોય તો એ બહુ જ પોઇન્ટિંગ ચિહ્ન છે, એટલે મતલબમાં એ સજેસ્ટ કરે છે કે તમને કોરોના હોવાની શક્યતા ખરી. અને બીજું તો ગળામાં જે હોય છે તે અમે ગળું તપાસીને કરીએ છીએ, અમે સાવચેતી રાખવાની હોય છે ઓફકોર્સ દરેક કાનના ગળાના ડોક્ટરે. આમાં અત્યારે ઘરે ઘરે આપણે પેલું કેવું ગ્લુકોમીટર ની ફોર્સ કરતા હતા ને, એવું દરેક ઘરની અંદર પલ્સ ઓક્સિમીટર આવી ગયા છે, તો એનાથી આપણે આપણા ડાયગ્નોસિસ ની અંદર નજીક જઈ શકીએ ખરા? હાજી, સામાન્ય સંજોગોમાં આપણે 95-99% સુધીનું SpO2 હોય છે. હવે 95% થી નીચે જાય તો બીજા સિમ્પટમ્સ એટલે બીજા ચિહ્નો સાથે આપણે મેળવીએ, માનો કે એમને પહેલેથી જ કંઈક ચેસ્ટની બીમારી હોય અને એને લીધે એમનું SpO2 ઓછું જ રહેતું હોય પહેલેથી, તો એ અલગ વસ્તુ છે. તમારું નોર્મલ રહેતું હોય ને તમારું જો ખાંસી, શરદી, ગળા સાથે જો SpO2 ઓછું થવા માંડે તો તાત્કાલિક એ ભયની ઘંટી છે અને
આ ખતરાની ગંઠી માટે તમારે ચોક્કસ ઇન્વેસ્ટિગેટ કરવું પડે. બહુ સરસ વાત કરી. દર્શક મિત્રો, આપણી થોડીક સાવધાની, અને આપણે રોગને એવું નથી કે ડોક્ટર્સની પાસે જશો એટલે તમને કોરોના કહી દેશે, દાખલ કરી દેશે. આપણા સોશિયલ મીડિયાની અંદર એવા કેટલાક તત્વો પણ જોયા છે કે જે કોરોના છે જ નહીં એવું માનતા હતા. જ્યારે એના ઘરની અંદર કોરોના આવ્યો ત્યારે એ હાફડી ફાફડા થઈ અને ટ્રીટમેન્ટ કરાવવા ગયા. પણ એ જ્યારે જાય છે ત્યારે બીજાને કહીને નથી જતો સોશિયલ મીડિયામાં કે મારા ઘરમાં પણ આ થયું છે, મેં કાળજી નથી લીધી એટલા માટે મારા ઘરની અંદર થયું છે, એ ત્યારે નથી કહેતો. પણ જ્યારે બળાશ ફેંકવાની હોય ત્યારે એ ચોક્કસ એ પોતાની જાતે, અને હવે વિડીયો બનાવીને આપણે મૂકી દેવું. ગૂગલે તો આપણને જગ્યા આપી દીધી છે કે આટલે સુધી તમે તમારે બોલ્યા રાખો, અને એ લોકો ખોટો મેસેજ જાય છે. તો દર્શક મિત્રો, ડોક્ટરો ખરેખર તમારા માટે છે. આટલી બધી ભયંકર બીમારીમાં પણ અમારા ડોક્ટરો હોસ્પિટલો પોતાની ખોલીને બેઠા હતા, કારણ કે આટલો બધો લોડ ગવર્મેન્ટ નથી પહોંચી શકવાની. કારણ કે અત્યારે 70% પ્રાઇવેટ પ્રેક્ટિસ કરનારા ડોક્ટરો પર આપણા સમાજનો લોડ છે. રોગ સારો કરવાની શક્તિ ગવર્મેન્ટ પાસે ફક્ત 30% છે, 20% જેટલી છે. પણ પ્રાઇવેટ ડોક્ટર્સોએ હાથ ખભે ખભા મિલાવી અને આ રોગ સામે રક્ષણ કરવાની જવાબદારી લીધી અને તમારા માટે જ આ કરી રહ્યા છે. ખોટા મેસેજ આવે તો તમારા સુધી રવા દો, સામે ના મોકલો. તમે મોકલશો, અમુક વખત તો ડોક્ટરોના સરનામે મોકલતા થઈ ગયા છે લોકો કે મને ફલાણા ડોક્ટરે નામ દીધું હતું. પછી કોર્ટનો કેસ થાય, પણ જ્યારે કોર્ટની અંદર જાય ત્યારે કોઈ કહેવા નથી આવતું કે આ ડોક્ટરના નામે આ દર્દીએ વાત કરી હતી અને ખોટો પડ્યો હતો. ડોક્ટર દર્શનભાઈ, આપણે વાત કરીશું અત્યારે જે ચોમાસું ચાલી રહ્યું છે ને એની, કારણ કે આ ચોમાસામાં અને આ જે ભાદરવા મહિનાની વાત કરીએ, ભાઈ કાલથી તો આપણે અધિક મહિનો ચાલુ થાય છે, પણ અધિક મહિનાને એમાં શું થાય કે બપોરે સખત ગરમી હોય, સવાર થતા સખત ઠંડી આવે, અને આ જે ટ્રાન્ઝેક્શન ટાઈમ છે ને તે વખતે શરદી ખાંસીના આંખ લાલ થઈ જવાના ને એવા ચિહ્નો સાથે પણ દર્દીઓ આવતા થયા છે. તો આપણે આવા દર્દીઓની અંદર દર વખતે એન્ટીબાયોટિક આપી દેતા હોઈએ છીએ, કારણ કે દર્દીઓ તો એવું જ છે કે મારા બાજુના પેશન્ટને થયેલું તો આ દવા આપી હતી એટલે પોતે આપણે પૂછ્યા વગર જ લઈ લે છે. અત્યારે કોરોનાના લીધે થોડા બીવે છે એટલે ડોક્ટરો પાસે જવાનો પ્રયત્ન 6-7 દિવસ પછી કરે છે, પણ કરે છે. તો એક્સપર્ટ ઓપિનિયન ડોક્ટર દર્શનભાઈ. સર, મારા હિસાબે કોઈ બી કન્ડિશન હોય, એલર્જીક તકલીફ છે, કોરોના છે, બધી બીમારીઓ માટે જડ મૂળનું રીઝન છે કે સૌથી પહેલો જે તમારો ડોક્ટરની રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ, પેશન્ટ સાથે સમય વિતાવવો. આજે આપણે પાસે પણ પેશન્ટનો લોડ ઘણો હોય, આપણે ટાઈમ નહીં આપી શકીએ, એટલે આવી પરિસ્થિતિ જ્યારે પેશન્ટ ગભરાઈને આવે આપણા પાસે, અથવા તો આવી પરિસ્થિતિ જ્યારે આટલું બધું ઓલરેડી કોરોનાનું પેન્ડેમિક છે, તો દર્દી નોર્મલી પણ જ્યારે પહેલાં પણ આવા સિમ્ટમ્સ પેશન્ટને આવતા જ હોય, બટ અત્યારે વધારે ગભરાઈ જાય. એટલે સમય વિતાવીએ પેશન્ટને સિમ્ટમ્સ કે એમની શું તકલીફો છે, એમના ઘરમાં આજુબાજુ તકલીફો છે, આવી તકલીફો પહેલાં થઈ ચૂકેલી છે કે નથી થઈ ચૂકી, એ બધા પ્રત્યે સમય વિતાવવું બહુ જરૂરી છે. તમે દર્દીને 5 ક્વેશ્ચન્સ એક્સ્ટ્રા કરશો તો તમને એમાંથી એડિશનલ ઘણી માહિતી મળશે. અને મોટાભાગના આવા કેસીસ કે જ્યારે ઋતુના ફેરફારને લીધે પેશન્ટને સિમ્ટમ્સ કે ચિહ્નો આવે છે, એમાં મોટાભાગે એન્ટીબાયોટિક્સની જરૂર નથી હોતી. આ એન્ટીબાયોટિક્સ જેનો દુરુપયોગ થાય, એટલે એ આપણે એન્ટીબાયોટિક્સ પ્રિવેન્ટ કરી શકીએ. અગર આપણે પેશન્ટને 4 એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ પૂછશું, આપણે થોડો સમય વધારે વિતાવશું. એટલે મારા હિસાબે હિસ્ટ્રી જે પેશન્ટની આપણે લઈએ, પ્રાઇમરી હિસ્ટ્રી, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. સરસ, એકદમ સરસ વાત કરી એન્ટીબાયોટિક્સની. હા, અમારા દર્શક મિત્રોને 5-1 વર્ષ પહેલાની વાત કરીએ ને તો એન્ટીબાયોટિકનું ખબર નથી પડતી, જે ડોક્ટર દવા આપે લઈ લેતા હતા. પણ હવે ગૂગલ ગુરુની વચ્ચે એ બધું વાંચતા થઈ ગયા, અને પછી હવે એન્ટીબાયોટિકના જે પેલા નાના અક્ષરમાં લખેલા હોય ને કે આનાથી આ થાય, ફલાણું થાય, એનાથી ગભરાઈ જાય. એટલે મારાથી હવે એ દર્શક મિત્રો એ વસ્તુ જે હતી એ જોઈ જોઈને આપણને પૂછતા થઈ ગયા, અને એન્ટીબાયોટિક વિશેની હવે જાણકારી થઈ. ગમે ત્યારે એન્ટીબાયોટિક દર્શક મિત્રો લેવાની નથી હોતી, એવા એટલા બધા રોગો છે કે જે એન્ટીબાયોટિક વગર પણ સારા થઈ જાય. ડોક્ટર સ્નેહલભાઈ, સવારની પહોરમાં તમને ફોન આવે કે મારા છોકરાને કાન પર જ હાથ મૂકીને એટલું બધું રડે છે સાહેબ, તો તમે ક્યાં મળશો અને તમારા ઘરે આવી જાય છે, તમે શું કહેશો એને, શું સલાહ આપશો ડોક્ટર સ્નેહલભાઈ?
જો એ ફોન પર જ સલાહ માંગશે તો એને દુખાવા માટે કોઈ સિરપ, બચ્ચું નાનું હશે તો એને સિરપ અથવા દવાથી થોડોક દુખાવો ઓછો થાય, એને રાહત થાય તેવું કંઈક તાત્કાલિક રાહત કરીશું. કાનને જોઈ દરેક વખત કાનનો દુખાવો ટીપા મૂકવાથી કે કાનમાં તેલ નાખવાથી, લસણનું તેલ નાખવાથી એ બધાથી સારો થતો નથી. એટલે સામાન્ય રીતે દુખાવો શેના કારણે છે? યુઝ્યુઅલી ગળામાં તકલીફ હોય, ગળામાં ઇન્ફેક્શન હોય, શરદી હોય તો એના કારણે કાનમાં દુખાવો થતો હોય છે. બાળકોમાં ખાસ શરદીને કારણે દુખાવો થતો હોય છે. એટલે શરદી, ખાંસી અને જો જરૂર જણાય મિડલ ઇયરનું ઇન્ફેક્શન હોય તો એને એન્ટીબાયોટિક આપવી પડે. એટલે એન્ટીબાયોટિક, દુખાવાની દવા અને શરદીની દવા, આનાથી સારું થઈ જતું હોય છે. કાનમાંથી રસ્સી નીકળતી હોય, કાન વહેતો હોય તો જ ટીપા નાખવાની જરૂર પડતી હોય છે. બહુ સરસ વાત કરી. હવે આપણી જોડે તો એક્સપર્ટ છે ડોક્ટર પ્રશાંતભાઈ, તો આપણે પ્રશાંતભાઈની પાસે પછી આપણે મોકલવું પડતું હોય સ્નેહલભાઈ, કારણ કે પેશન્ટ બે દિવસ પછી પણ જો સારું ન થાય તો એન્ઝાયટી સ્ટ્રેસ દૂર કરવા માટે આપણે પ્રશાંતભાઈને ત્યાં મોકલ્યું. ડોક્ટર પ્રશાંતભાઈ. હા જી, તમે જે પ્રશ્ન પૂછ્યો કે કાનમાં દુખાવો થતો હોય, હવે કાનના દુખાવાના અમારા લેવલ ઉપર અમે જો મૂલવણી કરીએ તો ઘણા બધા કારણો હોતા હોય છે. સામાન્ય સંજોગોમાં બચ્ચાઓમાં શરદીનું કારણ હોય, પણ કોઈક વાર એવું બને કે જેને અમે રિફર્ડ પેઇન, એટલે કે આપણે સાદી ગુજરાતીમાં કહીએ તો દુખે પેટને કૂટે માથું, તો એ કાકડાની તકલીફ હોય છે. કોઈ વાર કાન નાકની, કાનમાં નળી બ્લોક થઈ ગઈ હોય, જેને યુસ્ટેશિયન ટ્યુબ કહેવામાં આવે છે, તો આવા કેસીસમાં બી તમને કાનનો દુખાવો થતો હોય છે. પછી અમુક સીઝન એવી હોય છે કે જેમાં કાનમાં ફોલ્લી થતી હોય તો તેના લીધે બી દુખાવા થતા હોય છે. આમ હંમેશા કાનના દુખાવા થતા હોય તે વખતે પેશન્ટ આવે તો એકવાર ગળાની તપાસ બી કરવી જોઈએ એવી મારી સલાહ છે. કારણ કે ઘણા ઘણા કેસીસમાં ટોન્સિલના પ્રોબ્લેમ્સ બી દેખાતા હોય છે. બરાબર. અને કોઈક વખત સવારની પરમાં આવ્યું હોય તો એ શરદીના લીધે પણ હોય, ઠંડીના લીધે પણ હોય. પણ ડોક્ટર પ્રશાંતભાઈ, આપણે એક એને આપણે કાનની અંદર જે પડદાની ને એની આખી જે સંરચના છે તો એ આપ બતાવી શકશો અમને, તમારા મોડેલ હોય તો એની પર? હા, તમે જોઈ શકો છો અહીંયા, આઈ હોપ કે તમને દેખાતું હશે કે આ બહારનો કાન છે અને આ કાનની નેળ છે, આ કાનનો પડદો હોય છે. આ કાનનો પડદો આપણા બહારના કાનથી લગભગ 1-1.5 ઇંચ અંદર હોય છે. હવે ગણાની નેળ જે છે ને તે સરખી નથી હોતી, એટલે ગણાની સ્ટ્રેટ હોય છે ઘણી, એટલે એ લોકો બર્ડ કે કોઈ બી સડી નાખે તો ડાયરેક્ટ પડદાને બી ઈજા થઈ શકે. ત્યાર પછી મધ્ય કાન આવે છે જે પડદાની પાછળના ભાગમાં હોય છે, એમાં 3 હાડકી હોય છે સાંભળવાની, જેને અંગ્રેજીમાં મેલિયસ સિન્કસ અને સ્ટેપિસ કહે છે, એરણ પેંગડું એવું ગુજરાતીમાં શબ્દ હોય છે. અને ત્યાર પછી અંદરના કાન હોય છે. સામાન્ય સંજોગોમાં આપણે એવું માનીએ છીએ કે કાન એટલે સાંભળવાનું અંગ. કાનના બે કાર્ય હોય છે મેઇન. એક સાંભળવાનું અંગ છે જે આ હું જે બતાવ પોઈન્ટ કરી રહ્યો છું તે, અને બીજું આપણો બેલેન્સનું કામ. ઘણા પેશન્ટોને આ માહિતી નથી હોતી કે બેલેન્સ જ્યારે આપણું ખોરવાય ચક્કર આવવા, જેને સાદી ભાષામાં આપણે કહીએ, તો એમાં કાનનો મહત્વનો રોલ હોય છે. 100 ભૂપેશભાઈ હું એટલું કહેવા માંગુ છું કે 100 પેશન્ટ અમે ચક્કરના જોતા હોઈએ તેમાં લગભગ 60-70% પેશન્ટ કાનને લીધે ચક્કર આવવાનું કારણ હોય છે. આઈ થિંક ઇવન દર્શનભાઈ બી આ સાથે સહમત થશે કે ચક્કર માટે કાન વધારે જવાબદાર હોય છે મોટા ભાગે. બરાબર, એકદમ સાચી વાત. તમે સ્નેહલભાઈને પૂછ્યું, સોરી પોઈન્ટર, એ આ નળી છે જે બહારથી દેખાતી નથી હોતી, કાનને નાકને જોડતી નળી હોય છે, અને એના કારણે આજે સવારના પોરમાં તમે જે કહ્યું છે ને કે ભાઈ દુખાવા સાથે પેશન્ટ આવે તો આ નળી ચોકઅપ થઈ જાય, એમાં ઘણે ભાગે એને લીધે વધારે તકલીફ થતી હોય છે મધ્ય કાનમાં સોજો આવવા. બરાબર બરાબર, ના એકદમ સાચી વાત. દર્શક મિત્રો, આ કાનની સંરચના જોઈ ને અને એમાં તમે કાનના બહાર જે સાફ કરવાના આવે ને ઇયરબડ્સ, એ તમે સીધા જ તમારા કાનમાં નાખો. અને પ્રશાંતભાઈ કીધું એ પ્રમાણે કોઈ વાર કોઈની નળી જો સીધી હોય તો સીધી પડદાને અડતી હોય છે અને ત્યાં પડદાને નુકસાન થવાનું પૂરેપૂરા ચાન્સીસ હોય છે. એ ઇયરબડ્સ તમારા કાનના બહારના ભાગને સાફ કરવા માટે હોય છે, નહીં કે અંદરના ભાગને. આટલું ચોક્કસ ધ્યાન રાખજો, ઇયરબડ્સ તમારા બહારના કાનને સાફ કરવા માટે હોય છે, અંદરના કાનને હોતા નથી. ડોક્ટર દર્શનભાઈને આપણે પૂછીએ.
કે એ દર્શનભાઈ આપણે થૂકવામાં લોહી પડે અને નાકમાંથી લોહી પડે આ બેમાં ડિફરન્સ શું અને એના શું શું નિદાન થઈ શકે અને એના માટે શું કાળજી લેવાની છે અમારા દર્શક મિત્રોએ ડોક્ટર દર્શનભાઈ સી અગર જે થૂકવામાં જે બ્લડ આવે એ નાકમાંથી પણ જઈ શકે છે જે ગળા નાકમાંથી પાછળના ભાગમાં ગળામાં ઉતરે હવે એ મોટા ભાગે એવા પેશન્ટ્સ કે જે લોકોને બહુ જોરથી નોઝ બ્લો કરવાની હેબિટ હોય નોઝ સાફ કરવાની હેબિટ હોય ઓલરેડી અંદર કોઈને મસા કે કોઈ બીજા સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ્સ હોય જેના કારણે માઇનર બ્લીડિંગ પણ થાય જે ગળામાં પાછળના ભાગમાં નીચે ઉતરે ઓવરનાઇટ અને એ સવાર દરમિયાન કફ વાટે બહાર આવી શકે સો મોટાભાગે અમે એને બ્લડ સ્ટેન્ડ સ્પુટમ કહીએ સો એકચ્યુઅલી એ બધું લોહી નહીં હોય બટ જે થૂકની સાથે થોડું ઘણું બ્લડ મળેલું હોય એટલે બ્લડ સ્ટેન્ડ એટલે લાલ કલરનું આપણું થૂક કહીએ બીજું જે મોટાભાગના પેશન્ટ અમારા પાસે ઓરલ બ્લીડિંગ સાથે અથવા તો જે કફમાં બ્લડ સાથે ઈએનટી ચેકઅપ માટે આવતા હોય એમાં હિસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી મેક્સિમમ પેશન્ટ્સને એ સવારે બ્રશ કર્યા પછી જ બ્લડ આવતું હોય સો મોટાભાગના પેશન્ટ્સ શું ભૂલ કરતા હોય કે આપણે જ્યારે ટંગ ક્લીનર સ્પેશિયલી યુઝ કરતા હોઈએ તો એ ટંગ ક્લીનરને બહુ પાછળ સુધી આપણે ઘસતા હોઈએ જ્યાં ઘડી આપણી લાળ માટેની ગ્રંથિઓ હોય હવે એ ગ્રંથિઓ છોલાઈ જાય ત્યારે એમાંથી જ્યારે આપણે પછી થૂકીએ તો એ બ્લડ એમાંથી આવે જે મોટા ભાગે સવારે જ આવતું હોય અને આખા દિવસ દરમિયાન નહીં આવે કારણ કે ત્યાં ઘડી લોહી ગંઠાઈ જાય પાછું બીજા દિવસે એ જ પ્રોસિજર અગેન એ રિપીટ કરે કે ત્યાં ઘડી ટંગ ક્લીન કરે અને ટંગ ક્લીન કરવાથી બ્લડ આવે એટલે મોર્નિંગમાં જ જો મોટા ભાગે બ્લડ આવતું હોય તો એવા દર્દીઓને અમે એવી સલાહ આપીએ કે જીભને જે આપણે સાફ કરીએ ટંગ ક્લીનરથી જે આપણે સામાન્ય ભાષામાં ઊલ ઉતારીએ એવું કહીએ તો બહુ જીભને પાછળ સુધી ઊલ નહીં ઉતારવું જોઈએ અને નોઝને બહુ જોરથી સાફ નહીં કરવું જોઈએ મોટાભાગના દર્દીઓને આટલું જ ફોલો કરવાથી દવાની કોઈ જરૂર પડતી નથી અને બ્લડ બંધ થઈ જ જાય છે આપણે બીજી વસ્તુ આપણે જે આ વાત કરી ને લોહીની દર્શનભાઈ તો એમાં નસકોરી ફૂટવી એ નસકોરી ફૂટવી વારંવાર ફૂટતી હોય છે અને તે વખતે ઘરના વાલીઓ એવું પણ કે આ તારા બાપાને પણ આ રીતની જ ફૂટતી હતી એટલે તું ચિંતા ના કર અને એ લોકો પોતાની જાતના તે વખતે પણ ઘરેલુ નુસ્ખાઓની અંદર માથા પર ઠંડુ પાણી નાખતા અને એ બંધ થઈ જતું હતું આ નસકોરી ફૂટવી આધુનિક આપણા વિજ્ઞાનની અંદર એ વાત વિશે અમારા દર્શક મિત્રોને થોડો પ્રકાશ પાડશો સી નસકોરી બાળકોમાં ફૂટવી એ બહુ જ કોમન પ્રોબ્લેમ છે જેમાં કોઈ જ ચિંતાનો મોટા ભાગે વિષય નહીં હોય અને નસકોરી ફૂટે એને ટિપિકલી જે અમે ઈએનટી એક્ઝામિનેશનમાં કહીએ તો નાકનો જે સૌથી આગળનો જે હાડકીનો ભાગ હોય જેને લિટલ્સ એરિયા કહેવાય અમારા લેંગ્વેજમાં ત્યાં ઘડી લોહીનું દબાણ મેક્સિમમ હોય ત્યાં ઘડી લોહીનો પ્રવાહ મેક્સિમમ હોય હવે બાળકો ભૂલ શું કરે કે એ લોકો જ્યારે નાક સાફ કરે હવે આપણે એમને નખ નહીં કાપેલા હોય અને નાક સાફ કરતી વખતે અગર ત્યાં ઘડી નખ લાગી જાય એટલે એક વખત બ્લીડિંગ થાય હવે મોટા ભાગે જ્યારે આ નસકોરી ફૂટતી હોય ત્યારે બાળકો યા તો રમતા હોય યા સૂતેલા હોય એ ટાઈમ પર મેક્સિમમ ચાન્સીસ હોય નસકોરી ફૂટવાના ત્યારે બીકોઝ બાળક અજાણી ત્યાં ઘડી આંગળી લગાવી દે એટલે જે પોપડી બાજેલી હોય એ પોપડી ત્યાંથી નીકળી જાય એટલે બ્લડ આવે હવે થોડી વારમાં આપણે પાણી નાખશું ઠંડુ પાણી નાખવાનું જે સાયન્ટિફિક રીઝન એ છે કે એનાથી જે લોહીની નળી છે એ બંધ થઈ જાય એને સ્પાઝમ થાય બીકોઝ એ જે મસલ્સની મૂવમેન્ટના લીધે એ બંધ થઈ જાય સો એના કારણે એક વખત બ્લડ બંધ થયું અને જેમ શરીરના બીજા અવયવોમાં લોહી બંધ થાય એટલે ત્યાં પોપડો બાજે સિમિલરલી નાકમાં પણ એ પોપડો બાજે હવે આ પોપડો પાછો એક્સિડેન્ટલી બાળક રિમૂવ કરશે કારણ કે ખંજવાળ આવે ઇરિટેશન થાય એ રિમૂવ કરશે એટલે ફરીથી લોહી ચાલુ થઈ જાય એટલે નોર્મલી જે બાળકોને લોહી અથવા તો નસકોરી ફૂટવાના બીજા બધા રીઝન્સ જેમ કે નાકમાં બાળકોને એડિનોઇડ્સના પ્રોબ્લેમ હોય એ બધું રૂલ આઉટ થઈ જાય અને વારંવાર નાકના આગળના ભાગમાંથી જ બ્લડ આવતું હોય જે અમે એક્ઝામિનેશન પ્રતિ વખતે જોઈ શકીએ તો એમાં બાળકોને અમે પેરેન્ટ્સને સલાહ આપી કે એમના નખ કાયમ કાપેલા રાખે અને જ્યારે પણ આવું જરાક પણ બ્લડ નીકળે એટલે તાત્કાલિક એની ટ્રીટમેન્ટ કરી લે અને એટલું સાવચેતી રાખે કે ત્યાં ઘડી બાળક આંગળી નહીં લગાવે જેટલી મેક્સિમમ કોશિશ કરી શકે એવી રીતે અને આ જ વસ્તુ એડલ્ટ્સમાં પણ થઈ શકે ત્યારે એડલ્ટ્સમાં ડેફિનેટલી બ્લડ પ્રેશર વધારે હોવું અથવા તો નાકની હાડકીનો કોઈ પ્રોબ્લેમ હોવો અથવા તો નાકમાં કોઈ ગાંઠ હોવી એ આપણે રૂલ આઉટ કરી લેવું જોઈએ બહુ સરસ એટલે લોહી નાકમાંથી લોહી નીકળવું નસકોરી ફૂટવી એ સિમ્પલ કારણ પણ હોઈ શકે અને મોટું કારણ પણ હોઈ શકે અને જ્યારે એ મોટા માણસમાં હોય ત્યારે દર્શનભાઈના કહેવા પ્રમાણે એ બ્લડ પ્રેશરના પેશન્ટને થયું હોય તો એ બ્લીડિંગ એટલું બધું થાય કે એને કંટ્રોલ કરવા માટે તમારે પ્રશાંતભાઈ અને દર્શનભાઈ જેવા એક્સપર્ટ પાસે જાઓ ત્યારે જ એ બ્લીડિંગ ઓછું થાય અને એ નેઝલ પેક મૂકે અને ત્યારે એ લોહી ઓછું થઈ જતું હોય છે
ડોક્ટર પ્રશાંતભાઈ, અમારા દર્શક મિત્રો ને ગળામાં દુખતું હોય, પછી ચૂક પેલી કે ને ખીંચ ખીંચ થાય, પછી તાવ આવે, તાવ આવે ને ત્યારે એને થાય કે આ મને 4-5 દિવસથી થતું હતું ને મેં કાળજી ના લીધી એટલે તકલીફ થઈ. સિદ્ધાંત અલ્કકેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર ઇન્ડિયા કી એકમાત્ર કંપની જો FSSAI, USFDA, WHO GMP, ISO 45001 દ્વારા પ્રમાણિત હૈ. સિદ્ધાંત અલ્કકેડ મે કેલ્શિયમ, વિટામિન D3, મેગ્નેશિયમ હૈ જો આલ્કલાઇન એન્ટીઓક્સિડન્ટ નેચરલ એન્ટીબાયોટિક હૈ ઓર ORP સંતુલિત કરતા હૈ જો ઇમ્યુનિટી બઢાને મે એવમ 70 સે ભી ઝ્યાદા બીમારીઓ મે સહાય કરતા હૈ. સિર્ફ 2 બૂંદ લિક્વિડ કેલ્શિયમ રોજ સુબહ શામ 250 ml ગુનગુને પાણી મે ડાલ કે પીને સે આશ્ચર્યજનક પરિણામ મિલતા હૈ. સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ. તો એમાં કયા કયા પ્રોબ્લેમ્સ હોઈ શકે અને એમાં પણ ઇમરજન્સી ની અંદર આપણે ડોક્ટરે જોવું જ પડે એવા ચિહ્નો વિશેની થોડી અમારા દર્શક મિત્રોને વાત કરી દો. ગળામાં ઘણી વાર તો ભૂપેશભાઈ, સ્નેહલભાઈ તમે લોકો પહેલા જોઈ લેતા હોય છે, એટલે પ્રાઇમરી ટ્રીટમેન્ટ જેને આપણે કહીએ તે સામાન્ય રીતે ફેમિલી ફિઝિશિયન્સ એટેન્ડ કરતા હોય છે. પરંતુ જો વધારે તકલીફ થાય કે જેવા ઘણી વાર એવા કેસીસ અમે જોતા હોય છે, અત્યારે તો મેલેરિયા ઓછો થઈ ગયો છે, પહેલા અમે જોતા કે ભાઈ ઠંડી વાઈને તાવ ભરાતો તો પહેલા લોકો એ જ વિચારતા કે મેલેરિયા થઈ ગયો છે. એટલે એવા કેસીસ બી અમારે જોવામાં આવતા કે મેલેરિયાની ટ્રીટમેન્ટ ખાઈને પછી એ લોકો અમારી પાસે આવે ને અમારે ડાયગ્નોસિસ કરવું પડે કે ભાઈ આ તો ટોન્સિલની તકલીફ છે. હવે એવા કેસો ઓછા જોવા મળે, છતાં પણ ટોન્સિલના ભાગમાં પરું થઈ જવું, તો એવા કેસ બી એમરજન્સી તરીકે તમે જે વાત કરી અને અંગ્રેજી ભાષામાં ક્વિન્સી કહેવામાં આવે છે, તો અંદર પરું થઈ જાય એવા તાત્કાલિક એમાં સારવાર આપવી પડતી હોય છે. તો મુખ્યત્વે ટોન્સિલ અને ગળાની પાછળના ભાગની જે દીવાલ જેને ફેરિંગ્સ કહેવામાં આવે છે એમાં સોજો આવે ત્યારે આવા પ્રોબ્લેમ્સ ગળાને લીધે થતા હોય છે. કોઈક વાર આપણે જો પેશન્ટ બરાબર સજાગ નહીં હોય તો દાંતની ટોન્સિલ ના થતા હોય. પણ બાળકોમાં એવું કહેવાય છે કે એડિનોઇડ્સ હોય, એડિનોઇડ્સ હોય, હું એના ઉપર જ ચર્ચા, એની સાથે એડિનોઇડ્સ ની જ્યારે વાત આવતી હોય ત્યારે હા ટોન્સિલ નો એક ભાગ નાકની પાછળમાં હોય છે. અત્યાર સુધી કાકડા અને ટોન્સિલ એવો સામાન્ય વર્ગમાં પ્રચલિત શબ્દ હતો, છેલ્લા 10-11 વર્ષથી લોકોને એડિનોઇડ્સ માટે બી જાણકારી મળવા માંડી છે. અને નાકની પાછળ જે મસા હોય છે તેને એડિનોઇડ્સ કહેવામાં આવે છે, ટોન્સિલ નો જ એક ભાગ હોય છે. પણ એ એટલા બધા ફૂલી જતા હોય છે, આજની બાળકો મોટાઓ બધાની લાઈફસ્ટાઈલ એવી હોય છે કે જેમાં આવા એડિનોઇડ્સ ફૂલી જતાથી બચ્ચાઓ રાતના શ્વાસ બી નથી લઈ શકતા, એવા બી કેસીસ બહુ વધી છે. ભૂપેશભાઈ તમને જાણીને નવાઈ લાગશે અને દર્શક મિત્રોને હું ખાસ જણાવવા માંગુ છું કે 1-2 વર્ષના છોકરાઓને બી માતાઓ અમારા કેબિનમાં રડતી રડતી આવે છે કે મારું છોકરું શ્વાસ જ નથી લઈ શકતું સાહેબ, આખી રાત બેસી રહેવું પડે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ એડિનોઇડ્સ કે નાકના મસા એટલા બધા ફૂલી જતા હોય છે કે બચ્ચાઓ શ્વાસ નથી લઈ શકતા અને બહુ જ પરેશાન થતા હોય છે. આવા કેસમાં ઘણી વાર એમરજન્સીમાં બી ઓપરેશન કરવા પડતા હોય છે. ઘણા ડોક્ટર મિત્રોના વર્ગમાં હાજી મને હું એક જ મિનિટ ભૂપેન્દ્ર હા બોલો બોલો ભૂપેન્દ્રભાઈ ઉપાધન ઘણા ડોક્ટર મિત્રોમાં એવી પ્રચલિત માન્યતા છે કે ટોન્સિલ અને એડિનોઇડ્સના ઓપરેશન કરવા જ નહીં જોઈએ. એનું કારણ એ છે કે લોકોને એવું છે કે કન્ઝર્વેટિવ એટલે કે મેડિકલ ટ્રીટમેન્ટથી જ મટાડી દેવાના, તો આ મારે લોકોને ખાસ સચેત કરવા જોઈએ કે દરેક કેસમાં એવું નથી. સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસિજર એ છે કે વર્ષમાં તમને 3 થી વધારે એટેક આવતા હોય જો ટોન્સિલના, તો હંમેશા એને માટે ઓપરેશન જરૂરી હોય છે. તે ઉપરાંત મેં આગળ દર્શાવ્યું તેમ જો નાક કાયમ બંધ રહેતું હોય અને શ્વાસ લેવાની તકલીફ પડતી હોય, બચ્ચાને નસકોરા બોલતા હોય, ઘણી વાર તો એવું હોય છે કે માતાઓ આવીને ફરિયાદ કરતી હોય છે કે બચ્ચાઓ એટલે મોટા નસકોરા બોલાવે છે કે બીજા ઊંઘી નથી શકતા. એટલે ઘણી વાર આપણને એવું લાગે કે નસકોરા એ તો મોટા લોકોની વસ્તુ હોય છે, પણ બચ્ચાઓમાં બી નસકોરા બહુ બોલતા હોય છે, તો આવા કેસમાં સર્જરીની જરૂર ચોક્કસ હોય છે. બરાબર. મને પ્રશાંતભાઈ આજે મારી 20-21 વર્ષ પહેલાની વાત યાદ આવે છે, જ્યારે મારી પોતાની હોસ્પિટલ ને જ્યારે ચાલુ કરી હતી ત્યારે 3-4 ધોરણનો એક છોકરો આવેલો હતો અને એને એટલો હોશિયાર હતો
અને ત્યાર પછી એને આ એડિનોઇડ્સની તકલીફ થઈ, એ તો નિદાન કર્યા પછી કીધું, અને પછી મારે એને મા બાપને સમજાવવામાં બીજા 15-20 દિવસ થયેલા, અને ઓળખીતા હતા એટલે હું એટલું સમજાવી શકેલો કે તમારા બાળકને રાતના ઊંઘ જ નથી આવતી, રાતના ઊંઘ નથી આવતી. હા બોલો. આજે બી એવી પરિસ્થિતિ છે, તમે 20 વર્ષ પહેલાની વાત કરો છો, બરાબર છે, પણ આજે બી ઘણા મા બાપો આ વસ્તુ સ્વીકારતા નથી કે એમને એના બચ્ચાને આ તકલીફ છે. ખરેખર ના, એટલે પછી અત્યાર પછી મેં જે અત્યારે એ છોકરાનો પ્રોગ્રેસ ઓપરેટ થયો ત્યારે પણ એ લોકોને એવું હતું કે આ તો કઈ ઠીક છે, સાહેબે બહુ ફોર્સ કર્યો અને કરાવી લીધું. પણ ત્યાર પછીના વર્ષોની અંદર બાળકનું જે ભણતર હતું તે પણ સારું થયું, ગ્રોથ થયો, એની ઊંચાઈ વધી, એનું બોડી વધ્યું. ત્યારે એના પપ્પાએ એના છોકરાના છોકરાને જયારે લઈને આવેલા તો દાદાએ પછી કીધું કે જો હું કહેતો તો ઉપેશભાઈ નું માન્યો ને, એટલે આપણે જે છે ને કે પ્રેક્ટિસ અત્યારે કોરોનામાં આપણે બધાએ કરી, લોકોએ ખરેખર બહુ દુઃખી કર્યા ડોક્ટરોને, કારણ કે એ લોકોને તો ખબર જ નથી. આ સ્નેહલભાઈને ત્યાં આપણે જોઈએ તો પાંડેસરાને એવા જોઈએ, એમના ક્લિનિક પર લારીની સાહેબ ઉભી હોય તેની બાજુ 40-50 જણા ઉભા હોય, એ લોકોને કોરોનાની બીક જ નથી. અને આપણે લોકો આટલું બધું કર્યા પછી પણ કોરોના ગ્રસ્ત થયા છે. અત્યારે આપણે જોયું હોય તો સામાન્ય પ્રજાની અંદર ડેથ રેટ બહુ જ ઓછો છે, ફક્ત 3-4% છે, ને એ પણ ઘટતો જાય છે. જયારે ડોક્ટરોની અંદર સાહેબ અત્યાર સુધીના આપણે 4-10% ઉપર છે, અને 400 ડોક્ટરોએ કોરોનામાં વોરિયર તરીકે એના પોતાના જાન આપ્યા. સર લોકો સમજવાનો જ પ્રયત્ન નથી કરતા. જયારે મિત્ર સેરાના સ્ટુડિયોમાં પ્રતિકારક શક્તિ સારી છે, પણ એ લોકોને જયારે કોરોના એસિમ્પ્ટોમેટિક એટલે ચિહ્નો નહીં વર્તાતા એવા લોકો બીજા જે ડાયાબિટીસ છે કે ઉંમરવાળા છે કે બીજી કોઈ તકલીફથી પીડાતા હોય એને ઘરમાં ઘરના વ્યક્તિને ચેપ લગાડી દેતા હોય છે, અને એ બહુ ડેડલી થઈ જાય છે. એટલે મારી ખાસ અપીલ છે, રાઈટ, એ લોકોએ ઘરમાં બેસવું જોઈએ. સર સરકારે જે નથી જે સૂચનો કર્યા છે કે ભાઈ ભેગા તમે જે કહ્યું કે લારી ઉપર ટોળા મળે છે તો ટોળા નહીં મળે, એ ઉપરાંત માસ્ક પહેરે, આ બધી વસ્તુઓનો લોકોને અત્યારે એવું લાગે છે કે આ તો સરકાર કયા કરે, પણ એનો વધારે પડતો સ્ટ્રેસ આપીને આ તમારા માધ્યમથી મિત્ર ચેનલના માધ્યમથી હું દર્શાવવા માંગુ છું કે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું એ બહુ જ જરૂરી છે. તાત્કાલિક વ્યવસ્થિત સારવાર મેળવી લેવી એ બી બહુ જ જરૂરી છે. આજે જ મારા એક મિત્ર આવેલા, આજે જ મારી ચેમ્બરમાં આવેલા, તે લોકો એમણે કહ્યું કે બધી બ્લડ ટેસ્ટ બધું કરાવ્યું તે બરાબર હતું, પણ પેલું સીટી HRCT કરાવ્યું તો તેમાં પોઝિટિવ હતું. તો તાત્કાલિક મેં કહ્યું કે હમણાં તમે આની સારવાર લઈ લો, નહીં તો તમારા ઘરના બી બીજા લોકોને ચેપ ફેલાશે. આમ લોકોને હજુ સજાગતા આવી નથી. નહીં, અમારા મિત્ર ચેનલના સ્ટુડિયો થકી આજે આ બ્રોડકાસ્ટ સ્ટુડિયોનું પણ અમે લોકોએ તરત આયોજન એટલા માટે જ કર્યું છે કે ક્યારે પણ રોગ થાય ને સાહેબ, તો રોગના માટેને અમારે એ લોકોને કેવી રીતે પ્રિવેન્ટ કરવા એના માટે અમે હંમેશા સજાગ રહેતા હોય છે. અને એના જ અનુસંધાનમાં અમે આ મિત્ર ચેનલ દ્વારા છેલ્લા કેટલા વર્ષોથી અમે અવેરનેસ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે. અને અમારા એવા દર્શકો પણ છે કે જે અમારા એમ્બેસેડર્સ થઈ અને સમાજની અંદર આ અમારા જે વાક્ય હોય, અમારું જે જાણકારી હોય તેને બીજાની તરફ એ લોકો બતાવતા હોય છે, અને 100% પોતે અને પોતાના રિલેટિવ્સને પોતાના સંબંધીઓને આ રોગ બીજા રોગો સામે પણ રક્ષણ કરતા બતાવતા હોય છે. તો ડોક્ટર સ્નેહલભાઈ, આપણે સાઇનસિસ આવીને કોઈ પણ પેશન્ટ આપણને તો કહી દે કે મને તો સાઇનસ છે, એ ગમે તે હોય, તો એક આ સાઇનસ શબ્દ છે ને એ બહુ ઇરિટેટિંગ પણ છે, કારણ કે બહુ જનરલાઇઝ શબ્દ છે. તો આ સાઇનસ શું છે, અને તમે આવે તમારી પાસે તો એવા કેટલા પેશન્ટ આવે ને તમે એને શું ટ્રીટમેન્ટ કરો, આપણે એક્સપર્ટને પણ આ બાબત વિશે પૂછી લઈશું. ડોક્ટર સ્નેહલભાઈ, સાઇનસ એટલે કે આપણી જે ખોપડીનો હાડકો હોય તેમાં હવાનું પોલાણ હોય છે, અને એ પોલાણ જ્યારે હોય તેમાંથી આપણે શ્વાસ લઈએ અને શરદી જે હોય તે એની અંદર જામ થઈ જાય, અથવા તો એ સાઇનસ જે હોય એટલે એ જે પોલાણ હોય એને સાઇનસ કહેવાય. એ સાઇનસ જો હોય તેનું ઓપનિંગ બંધ થઈ જાય અથવા શરદી અંદર જામ થઈ જાય તેવી વખતે પેશન્ટ વધારે પડતું માથું દુખવાની, કંઈ બેચેની લાગવાની, કોઈકને એટલું બધું માથું દુખે કે ઉલટી પણ થાય એવી તકલીફો સાથે આવે છે.
એને શરૂઆતમાં તો ડી કન્જેસ્ટન અથવા તો એલર્જીની દવા, શરદીની દવા આપવાની હોય છે, જરૂર લાગે તો એને એન્ટીબાયોટિક આપવાની હોય છે, અને સ્ટીમ ઇન્હેલેશન માટે એડવાઇસ આપવાની હોય છે જેનાથી એના સાઇનસ ખુલે, એનું ઓપનિંગ ખુલે, અને તે સંજોગોમાં એ જો સારું ન થાય તો તેને ઈએનટી સર્જન પાસે રિફર કરવો પડે છે, અને ઈએનટી સર્જન પછી એ સાઇનસનું ઓપનિંગ ખોલીને એને સાફ કરે છે. બહુ સરસ વાત કરી. આમાં શું થાય છે કે આપણે કરીએ પછી પણ જો પાછું એ થાય ને ત્યારે એ દર્દીને ખબર નથી પડતી કે શાના માટે થયું. દર્શનભાઈ આપનો એક્સપર્ટ ઓપિનિયન સંભળાય છે. થોડું સાઇનસ વિશે હું થોડું બ્રીફ કરીશ. સી બેઝિકલી સાઇનસ છે ને આપણા ફેસમાં આવેલા પોલાણવાળા હાડકા છે. સો આ નાક છે વચ્ચે, આ આંખનો ભાગ છે બે તરફ. સો કપાળના ભાગમાં બે સાઇનસ, ગાલની પાછળના ભાગમાં બે સાઇનસ, આપણા નાક અને આંખની વચ્ચે લગભગ 15-20 સાઇનસીસ. સો બેઝિકલી સાઇનસ શું છે, એ પોલાણવાળા હાડકા છે, મતલબ કે ખાલી બોન છે જે આપણા નાકની સાથે અટેચડ છે. મતલબ નાક અને સાઇનસ એ એક જ વસ્તુ છે. એટલે ઘણી વખત પેશન્ટો આપણી પાસે આવતા હોય, પેશન્ટ કે મને સાઇનસ થઈ ગયો અથવા તો મને સાઇનસ છે. સો સાઇનસ કોઈ નવી વસ્તુ કે કોઈ નવયની વસ્તુ નથી. સાઇનસ બધાને છે, તમને મને બધાને જ છે સાઇનસ. બેઝિકલી જ્યારે વારે ઘડી શરદી રહેતી હોય ત્યારે આ જે સાઇનસના મૂળા જે નાકની અંદર ખુલતા હોય નાના નાના રસ્તા થ્રુ, કોઈને 1 મિલીમીટર કોઈ સાઇનસ, કોઈનો 1.5 મિલીમીટરનો રસ્તો હોય, આ રસ્તા બ્લોક થઈ જાય એટલે જે શરદીનો ભાગ છે જે આપણા નાકમાં હોય એ યા તો આપણે ખંખેરીને નાકમાંથી આગળ નીકળી જશે અથવા ગળામાં પાછળ જતો રહેશે. જે ભાગ સાઇનસમાં જે શરદીનો ભાગ જમા રહેશે એ ત્યાં જમા થાય. હવે મોટાભાગે દર્દીઓ શું ભૂલ કરતા હોય કે જેવો શરદી થાય એટલે તરત જ શરદી બંધ કરવાની દવા લઈ લે. હવે શરદી બંધ કરવાની કોઈ પણ દવા હોય એટલે તમારા જે સિક્રેશન્સ, જે કફ, જે બધો નાકમાં છે એ સુકાઈ જશે. બટ એટ ધ સેમ ટાઈમ જે સાઇનસમાં જમા છે કફ એ પણ સુકાઈ જશે. એટલે એ ત્યાં હવે જે ઇઝીલી પેલા રસ્તા થ્રુ નીકળી શકતો હતો હવે એ નીકળશે નહીં અને ત્યાં એનું ક્લોગિંગ થશે, ત્યાં જમા થશે. આ જે જમા થયેલો કફ છે એ જ તમને લેટર ઓન પ્રેઝન્ટ થશે માથાના દુખાવા સાથે. એ જો પાકી જશે તો એ અસહ્ય માથાનો દુખાવો, ફીવર અને એની સાથે પ્રેઝન્ટ કરે. એટલે યુઝ્યુઅલી મારી પ્રેક્ટિસમાં હું જ્યારે પણ પેશન્ટને સલાહ આપતો હોઉં ત્યારે જ્યારે તાત્કાલિક શરદી થાય એને બંધ કરવાની ઇમિડિયેટલી એકદમ, હા, વોટરી ડિસ્ચાર્જ હોય, જરાક પણ કફ કે પાકેલી શરદી હોય ત્યારે શરદી બંધ કરવાની દવા નહીં લેવી જોઈએ, જેથી કરતા આપણે સાઇનસની પ્રોબ્લેમને પ્રિવેન્ટ થતી પ્રિવેન્ટ કરી શકીએ. રાધર એ ટાઈમ પર તમે તરત સ્ટીમ ચાલુ કરો અથવા તો અમુક મ્યુકોલાઇટિક એજન્ટ્સ આવે જે શું કરે, જે જામેલો કફ છે એને છૂટો પાડીને બહાર કાઢશે. સો આ બધી વસ્તુથી આપણે જે સાઇનસની ઇમિડિયેટ સર્જરી કરવી પડતી હોય છે જેમાં કફ જમા હોય, પેશન્ટને બહુ માથું દુખે, આંખ રિલેટેડ પ્રોબ્લેમ્સ આવે, બ્રેઇન રિલેટેડ પ્રોબ્લેમ્સ આવે, એ આપણે અવોઇડ કરી શકીએ જસ્ટ સિમ્પલ કાળજી રાખીને કે જ્યારે પણ પાકેલી શરદી હોય ત્યારે તરત ને તરત શરદી બંધ કરવાની દવા નહીં લેવી જોઈએ. રાધર આપણે એને શરદીને બ્રેક કરીને જે છૂટી કરીને બહાર કાઢે એવી દવા ચાલુ કરવી જોઈએ. બહુ સરસ. પણ તમે જ્યારે નાસની વાત તમે પણ કરી, સ્નેહલભાઈએ પણ કરી, તો સાહેબ નાસની અંદર એવું કહેવાય છે કે કોઈ કહે કે અમે ચાનો નાસ લઈએ, કોઈ કહે છે કે અમે વિક્સનો નાસ લઈએ, કે કોઈ વખત બામનો નાસ લેવામાં આવે, તો આમાં આપણે કયો નાસ લેવાથી વધારે સારું થાય? સી મારા હિસાબે નાસ, ગરમ પાણીનો નાસ મારા હિસાબે સૌથી બેસ્ટ હોય. અગર કોઈ દર્દીને સેન્સિટિવિટી નહીં હોય તો હું થોડું વિક્સ, આપણું જે ઘરમાં વિક્સ બામ હોય અથવા તો અજમો હોય એ થોડું તમે નાખો, એની બેઝિકલી મેન્થોલ ઇફેક્ટ આવે એટલે જે સાઇનસના મોઢા બંધ છે સોજાના કારણે એને ખોલવામાં હેલ્પ કરશે. કોઈ પણ વસ્તુ તમને જે વસ્તુ, ઘણા લોકો નાહતી વખતે જે ગરમ પાણી હોય એની વરાળથી નાસ લેતા હોય, ક્યારે આપણે ગરમ કોફી ચા પીતા હોઈએ તો એની જે વરાળ નીકળે એનાથી આપણા નાક ખુલી જતા હોઈએ છે. સો વોટ એવર વર્ક બેસ્ટ ફોર યુ, જે તમારા માટે સૌથી બેસ્ટ વર્ક કરે, યુઝ્યુઅલી અમે ગરમ પાણીની જ નાસ લેવાની સલાહ આપતા હોઈએ છીએ. એમાં અગર સેન્સિટિવિટી કોઈ દર્દીને નહીં હોય તો એમાં તમે વિક્સ બામ થોડું નાખીને અથવા તો અજમો થોડો નાખીને નાસ લઈ શકો છો. એકદમ સરસ વાત કરી દર્શનભાઈએ અને સ્નેહલભાઈએ. પણ આ જે નાસ લેવાની વાત છે ને એમાં એક વસ્તુ હું પણ તમને જણાવી દઉં દર્શક મિત્રો, આ નાસ છે ને આપણે પાણી ઉકાળીએ ને પછી એની વરાળ થતી હોય છે અને એ વરાળ આપણે લેવાની હોય છે. આપણે જયારે પાણી ઉકળે ત્યારે એનું ટેમ્પરેચર 100 ડિગ્રી હોય, પણ જયારે ભાપમાં પરિવર્તન પામે, વરાળમાં પરિવર્તિત થાય ત્યારે એની મેક્સિમમ ટેમ્પરેચર આ જે 500 હોય, એટલે તમે વિચારો કે આ તમારી ગાલની ચામડી, નાકની ચામડી જે પાતળી છે ને તેને પણ દઝાડી શકે એટલી એની કેપેસિટી. એટલે અમુક જણા વધારે સારું થવાની લાઈમાં રૂમાલ ઓઢી
અને અડધો 15-15-20-20 મિનિટ સુધી જે નાશ લે છે અને એની જે દશા થાય છે, એની જે તકલીફ થાય છે એને પછી ખબર પડે. તો આ રીતના આવો નાશ લેવો જરૂરી નથી અને એટલો બધો નાશ લેવાની જરૂરિયાત પણ નથી આટલી મિનિટો. અને હંમેશા રૂમાલને એવું કંઈ ના લગાડવાની પણ જરૂર નથી. જે વરાળ નીકળે છે તેને તમારે નાશમાં લેવાની છે અને એ વરાળને મોડા દ્વારા બહાર કાઢવાની છે. આ જ એક વસ્તુ કરવી જરૂરી છે. ડોક્ટર પ્રશાંતભાઈને આપણે પૂછીએ કે હમણાં જ આપણે સાંભળ્યું હતું કે જ્યારે આપણે કેન્સરની વાત કરતા હતા ત્યારે ગળાના કેન્સરો આપણા સુરતની અંદર, ગુજરાતમાં અને ઇન્ડિયામાં પણ બહુ જ વધી રહ્યા છે. એમાં ગુજરાતમાં આપણે અહીંયા સુરતની વાત કરીએ તો વરાછા છે કે કતારગામ છે કે એવા વિસ્તારોમાંથી દર્દીઓ ખૂબ જ વધારે આવે છે. સૌરાષ્ટ્રમાં આપણે જાણતા હતા કે ત્યાં તમાકુનું સેવન છે કે છીકણીનું સેવન છે કે આ બધું થતું હતું. તો સાહેબ, આપણા ત્યાં ગાડી ગળાના કેન્સર, જીભના કેન્સર લઈને આવનારા દર્દીઓને શું કમ્પ્લેન હોય અને એ કમ્પ્લેન અમારા દર્દીઓને કેવી રીતે જલ્દીથી ખબર પડી જાય? ડોક્ટર પ્રશાંતભાઈ, મુખ્યત્વે જે મોઢામાં ચાંદા પડવા કે જીભ ઉપર ચાંદું પડવું, એટલે એના 2-3 પોઈન્ટર્સ હોય છે કે જે પેશન્ટ આવે કે જેને વ્યસન હોય, ખાસ કરીને માવાનું. આપણે ત્યાં તમે જોશો કે કેન્દ્ર સરકાર બી બધા બીડી, તમાકુ, દારૂ બધાના તમને એડવર્ટાઇઝમેન્ટ બતાવશે, પણ માવાનું, ગુટકાનું ઓછું હોય છે. જે ચલણ આપણે આ પ્રદેશમાં વધારે છે, તો એને કારણે મોઢું છે જકડાઈ જાય, જેને આપણે ફાઇબ્રોસિસ કહીએ, એટલે મોઢું ખુલતું નહીં હોય. એટલે ઘણા પેશન્ટો બહુ દરકાર બી નહીં કરતા હોય કે દુખે તો છાલા પડેલા હશે, એમાં ને એમાં દિવસો નીકળી જતા હોય છે. કોઈક વાર એમાંથી પછી દુખાવો એટલો અસહ્ય થાય કે કાનમાં ઝટકા મારીને દુખે, અને કોઈ વાર મોઢામાંથી લોહી પણ આવતું હોય છે. બીજું, જે ઘણી વાર જે દળ હોય, આપણી દળની પાછળના ભાગમાં જે નાના નાના ચાંદા હોય ને, તે ઘણી વાર ડાયગ્નોસ બી નથી થતા હોતા અને મોઢું ખોલીને જુએ તો ખબર બી નથી પડતી હોતી. આ એક વાત છે. ત્યારે બીજા વર્ગ એવો છે કે જે લોકોને કઈ જ નથી હોતું, પણ એ લોકો ડરીને આ બતાવવા આવતા હોય છે, કે જે લોકો એમ કહે છે કે ના સાહેબ, મને તો એન્ઝાયટીમાં એટલો થઈ ગયું છે કે મને કેન્સર છે જ, તો એને બી આપણે ડોક્ટરોએ સંભાળીને વાત કરવી પડતી હોય છે કે ભાઈ તમને નથી, એ સમજાવવામાં ઘણો સમય નીકળી જતો હોય. પણ મેઇનલી જેને કેન્સર હોય છે તે જુવાનિયા વર્ગમાં વધારે હોય છે, જે લોકોને વ્યસન હોય છે, જે લોકો પોતાનો મોઢાની હાઇજીન આની બહુ કેર નથી કરતા હોતા, અને ઘણી વાર માવો, દારૂ અને ઇવન બીડી, તમાકુનું વ્યસન બી એ લોકોને હોય છે, અને મુખ્યત્વે ચીના દુખાવો અને લોહી નીકળે. બરાબર. કોઈકને ફાઇબ્રોસિસ થઈ છે, તેના મોઢું ખુલતું નથી, મોઢું નથી ખુલતું એવી ફરિયાદ, મોઢું નથી ખુલતું એવા બહુ બધા કમ્પ્લેન વાળા આવે છે, તો આપણે એની ટ્રીટમેન્ટ કરીએ તો એ મોઢું ખુલતું થઈ જાય સાહેબ? એવું હા થઈ જાય. માનો કે એકાદ આંગળી જેટલું ફાઇબ્રોસિસ હોય કે બહુ વધારે પડતું ના હોય તો તેમાં મેડિકલ ટ્રીટમેન્ટ, પણ એટલો બધો ફાયદો નથી થતો હતો, કારણ કે પેશન્ટ એટલા ધીરજ વાળા બી નથી હોતા. થાય છે પણ ધીરજ વાળા નથી હોતા. બરાબર. ઘણી વાર અંદર મોઢામાં બી અમે લોકો ઇન્જેક્શન ને એવું મૂકતા હોઈએ છીએ અને એનાથી બી બેનિફિટ થતો હોય છે. ફિઝિયોથેરાપી કરવી પડતી હોય છે, ઓપરેશન કર્યા પછી બી મોઢું ખુલ્લું જ રહે એના માટે ફિઝિયોથેરાપી, એમાં બી ઘણા લોકો આળસ ચડતી હોય છે. આમ બરાબર, પેશન્ટ નો સહકાર હોય તો જ આ કેસમાં ઝડપથી રાહત ને સારવાર સારી મળતી હોય છે. બરાબર. આપણે અત્યારે પ્રશાંતભાઈ, દર્શનભાઈ અને સ્નેહલભાઈ સાથે વાત કરી રહ્યા છે કાનના ગળાના દર્દોની. આપણે સાંભળી રહ્યા છે મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોની અંદર આપણી મૂંઝવણોને લઈને અમે આવ્યા છે. દર્શક મિત્રો, આપણે અત્યાર સુધી વાત કરી નિદાન સુધીની, હવે આ નિદાન કરવા માટે તપાસ પણ કરવાની હોય તો ચાલો ને પ્રશાંતભાઈને પૂછી લઈએ કે પ્રશાંતભાઈ, આમાં કઈ તપાસો કરાવવી જોઈએ કે જેથી કરીને આપણે રોગ કયો છે એવું ચોક્કસ કહી શકીએ? ડોક્ટર પ્રશાંતભાઈ, દરેક રોગ પ્રમાણે નિદાન કરવા માટે જુદી જુદા ટેસ્ટ કરવા પડતા હોય છે. સામાન્ય સંજોગોમાં બ્લડ ટેસ્ટ તો બધા જ લગભગ કરતા હોય છે, પણ જે પ્રોસિજર છે કે ભાઈ તમે જાણતા હશો કે ભાઈ નાક, કાન, ગળા બધા હોલ છે, નાના છિદ્રો છે,
એટલે એમાં તમે કર્સરી એટલે કે એમને એમ જોઈ બતાવો તો ડાયગ્નોસિસ કરવું ઘણીવાર અઘરું હોય છે, ખાસ કરીને પ્રાઇમરી ટ્રીટમેન્ટ જ્યારે અપાઈ ચૂકી હોય છે ફેમિલી ફિઝિશિયન લેવલ પર, તો જ્યારે નિષ્ણાત ડોક્ટરને ત્યાં જાય તો ઘણા પેશન્ટો એવું માનતા હોય છે કે ભાઈ તમે દવા લખાવી લો એટલે પતી જાય છે કામ, એવું નથી હોતું. તો એમાં દૂરબીનથી જોવાનું, જેને કેમેરા કોઈ કેમેરાથી કહીએ, એન્ડોસ્કોપી કહેવાય છે એનો રાઈટ શબ્દ, તો નાકમાં અને ગળામાં દૂરબીન મૂકીને જોવાથી સ્વરપેટીના પ્રોબ્લેમ્સ હોય તે ડાયગ્નોઝ થતા હોય છે, નાકમાં દૂરબીનો મૂકીને નાકમાં મસા છે, સાઇનસના પ્રોબ્લેમ છે કે નહીં, નાકમાં કોઈ ગાંઠ છે કે નહીં, તો એ બધા નિદાનોમાં આપણને એન્ડોસ્કોપી બડી ઘણો જ મદદરૂપ થતી હોય છે. હવે ના જમાનામાં રેડિયોલોજી એટલે કે એક્સરે ના નિદાન, આપણે સામાન્ય રેડિયોલોજી એક્સરે કહીએ પણ સીટી સ્કેન એમઆરઆઈ નું મહત્વ વધતું જાય છે, અને હવે ઘણા બધા રોગો બહુ પિન પોઈન્ટ કરીને એ કેટલું ફેલાયેલું છે કેટલું છે એનું સર્જિકલ ટ્રીટમેન્ટ પ્લાન કરવામાં બી સીટી સ્કેન અને એમઆરઆઈ નું મદદરૂપ બહુ થતી હોય છે. બીજું જો છાલા પડેલા હોય ગળામાં કે નાકમાં કે કઈ બી જગ્યાએ, તો તેને આપણે લેબોરેટરીમાં બાયોપ્સી જેને કહીએ કે ટુકડો લઈને તપાસ કરાવી સાદી ભાષામાં, તો એનો એ બી એક વધારે નિદાન માટે ઉપયોગી હોય છે. આજકાલ ઘણા શિક્ષકો છે વકીલો છે જેને બોલવાનો વ્યવસાય છે વધારે પડતો, તો એ લોકોના અવાજ બેસી જતા હોય છે, એવામાં સ્ટ્રોબોસ્કોપી કરીને એક નવું સાધન આવ્યું છે, એ બી એક એન્ડોસ્કોપીનો ભાગ છે, એને લીધે તમે ઘણી સારી રીતે નિદાન કરી શકો છો અને અવાજના જે કઈ બી પ્રોબ્લેમ્સ હોય તે ડાયગ્નોઝ કરી શકાય છે. એવી જ રીતે બેરાસ માટે જે બધા જાણતા હોય છે આજકાલ, તો કે ઓડિયોમેટ્રી કરવાની હોય છે એટલે કે સાંભળવાની તપાસ હોય છે, પણ ઓડિયોમેટ્રીમાં બી હવે વિકાસ થયો છે કે જેવા ઇમ્પીડન્સ ઓડિયોમેટ્રી એટલે જુદી જાતની તપાસ છે કે જેને કારણે મધ્ય કાનમાં શું પ્રોબ્લેમ ચાલી રહ્યો છે તે બી આપણને ખબર પડતી હોય છે. અંદરના કાનની તપાસ માટે ચક્કર માટે વિડીયો નિસ્ટેગોગ્રાફી વીએનજી કરીને એક સાધન આવ્યું છે, તો તે બી તપાસ થઈ શકતી હોય છે એનાથી સચોટ સારવારમાં. અને જ્યારે અંદરના કાનની તકલીફ હોય ત્યારે એના માટે બી એમઆરઆઈ અને સીટી સ્કેનની ઘણો જ મહત્વ ભાગ ભજવે છે. બહુ સરસ વાત કરી ડોક્ટર દર્શનભાઈ સાહેબે, જે વાત કરી એમાં સીટી સ્કેનની વાત કરી, એમઆરઆઈ ની વાત કરી, એક પીએનએસ વ્યૂ એક એવી રીતના એક્સરે ની અંદર અને સિટીમાં આપણે કરતા હોય છે એના વિશે થોડી વાત કરજો, કારણ કે એ રેગ્યુલર એક્સરે કરતા એ અલગ હોય છે, અને એ અલગ હોય છે એટલે પેલું લઈને આવે એટલે પેશન્ટને સમજ ના પડે કે એનું મોડું કયું છે અને એના કયા એંગલથી એક્સરે કર્યો છે. એટલે અમારે ફેમિલી ફિઝિશિયન પાસે સ્નેહલભાઈ પાસે એવી રીતના લઈને આવે એક્સરે કે આ જુઓ ને. તમારા દર્શક મિત્રોને આજે જાહેરમાં જરા થોડાક એના વિશેની વાત કરી લઈએ. ઓકે, સો પીએનએસ ઇઝ બેઝિકલી પેરાનેઝલ સાઇનસ, જે આપણે સાઇનસ વિશે હમણાં મોડ્યુલ પર મેં જે બતાવ્યો બેઝિકલી એને કવર કરતો એક્સરે, એ એક્સરે પીએનએસ કહેવાય, દેટ ઇઝ એક્સરે પેરાનેઝલ સાઇનસ. એનો એક અલગ વ્યૂ આવે વોટર્સ વ્યૂ, જેમાં ખાલી અને ખાલી કોન્સન્ટ્રેટ જે થાય રેડિયેશન એ પેરાનેઝલ સાઇનસ પર થાય. એટલે પ્રાઇમરી લેવલ પર અગર આપણે ડાયગ્નોસિસ કરવું હોય તો ઘણી વખત ફેમિલી ફિઝિશિયન્સ દ્વારા પ્રેક્ટિશનર્સ દ્વારા એક્સરે કરવામાં આવે છે. મોટાભાગે આનાથી જે ડાયગ્નોસિસ અથવા તો જે નિદાન આપણે મળતું હોય છે એનું બહુ ઇમ્પોર્ટન્સ હોતું નથી. હા, દર્દીને સમજાવવા માટે કે હા તમને છે સાઇનોસાઇટિસ કે સાઇનસનો કોઈ પ્રોબ્લેમ, એ ટૂલ કે એ ઇન્વેસ્ટિગેશન ઇનફ છે, બટ એનાથી યુઝ્યુઅલી કોઈ જે આપણે આગળ એની શું સારવાર કરવાની, શું ટ્રીટમેન્ટ કરવાની, ઓપરેશન આવશે કે નહીં આવશે, દવાઓ શું આવશે, એ યુઝ્યુઅલી એ એક્સરે વ્યૂથી આપણે ડિસાઇડ યુઝ્યુઅલી નહીં કરી શકતા હોતા. એટલે હવે મારા હિસાબે મોટા ભાગે જ્યારે પણ આપણે સાઇનસ રિલેટેડ પ્રોબ્લેમની તપાસ નિદાન કરવું હોય ત્યારે એક્સરે કરાવવા કરતાં સ્ટ્રેટ ફોરવર્ડ આપણે સીટી સ્કેન પેરાનેઝલ સાઇનસ વ્યૂ, જેમાં કોન્ટ્રાસ્ટ આપ્યા વગર, બીકોઝ બેઝિકલી આપણે બોન સ્ટ્રક્ચર જોવું છે એટલે કોન્ટ્રાસ્ટ વગર. હા, આપણે જ્યારે ગાંઠ કે એવું કંઈ આપણે એક્સપેક્ટ કરતા હોઈએ ત્યારે આપણે સાથે કોન્ટ્રાસ્ટ આપતા હોઈએ, બટ રાધર કે આપણે એક્સરે કરાવીએ આપણે સ્ટ્રેટ ફોરવર્ડ સીટી સ્કેન કરાવવો જોઈએ, જેથી કરતા આપણે એક એક્સરે એક અનનેસેસરી ઇન્વેસ્ટિગેશન્સ આપણે અવોઈડ કરી શકીએ. ડોક્ટર પ્રશાંતભાઈ અને ડોક્ટર દર્શનભાઈ, આપણને કેટલા ઇન્વેસ્ટિગેશન થયા છે ચક્કર માટેના, હવે તો ચોક્કસ ઇન્વેસ્ટિગેશન થયા, હેડેક માઇગ્રેનના માટેના ઇન્વેસ્ટિગેશન થયા. મિત્રો, અત્યારે આપણે નિદાન કરવા માટે અમારા પાસે પણ એવા ટૂલ્સ આવી ગયા છે કે જેથી કરીને ચોક્કસ નિદાન, પિન પોઈન્ટ નિદાન અમે કરી શકતા હોઈએ છે, અને એ નિદાન થકી એક્સપર્ટ એની પ્રોફેશનલ સ્કિલથી સારામાં સારા રિઝલ્ટ પણ આપી શકતા હોય છે. ડોક્ટર સ્નેહલભાઈ,
એક પેશન્ટ તમારા ક્લિનિકની અંદર 4-5 વર્ષનો બાળક લઈને આવે છે ને નાકમાં નાક બતાવ્યા કરે કે જોને જોને મને, એટલે મને જોને તો એના મમ્મી પપ્પા દોડતા દોડતા આવે અને તમને કે આજો આ બતાવ્યા જ કરતો છે સાહેબ ઘરથી, અને એના મમ્મી લોકોએ એને કંઈક ચણા ખાવા આપેલા હતા અને એ ભાઈએ મોટું કામ કાઢ્યું. આ ચણા ચોક મમરા ઉંમર પ્રમાણે ના બાળકો ને કાણા, અને જે પ્રશાંતભાઈ કીધું ને કે અમારે અમે નાના નાના કાણાઓના ડોક્ટર છે, તે કાણા તકલીફ આપે અને એમાં બાળકો મહત્વનો ભાગ ભજવે છે. આપણા બાળકોએ પણ કર્યું છે એવું. મને તો યાદ છે કે મારા છોકરાએ 3-4 વાર જુદી જુદી વસ્તુ નાખમાં નાખી દીધેલી. તમારો અનુભવ આના માટે અને તમે શું કરો એમાં ડોક્ટર સ્નેહલભાઈ? શું હોય છે કે એક વાર જે બાળકને નાખવાની આદત પડે તે વારંવાર આવી રીતે નાકમાં કાનમાં કઈ ને કઈ નાખતો હોય છે. પણ જેવું પેશન્ટ આવે એટલે પહેલા તો એને એશ્યોરન્સ આપવો પડે કે આ નીકળી જશે. આપણે જોઈ લેવું પડે કે જો ફોરેન બોડી હોય અને તે બહારથી હોય અથવા તો નીકળી શકે એવી હાલતમાં હોય તો એને કાઢવું જોઈએ. એટલે એનો એ માટેના સ્પેશિયલ સાધન આવે, પ્રોબ અને ચીપિયાથી એ નીકળી શકે એટલે એને બહુ ઇઝીલી કાઢી શકાય. જો કાનની અંદર હોય તો એને સિરિંજિંગ વડે પણ કાઢી શકાય, નાકમાં હોય તો પ્રોબથી કાઢી શકાય. પણ નાકમાંથી કાઢવામાં એક જોખમ ખાસ રહેલું છે, બાળકને બરાબર સ્થિર રાખીને કાઢવું પડે. જો અનકોઓપરેટિવ પેશન્ટ હોય તો એને કોઈક વખત જનરલ એનેસ્થેસિયામાં પણ આ ફોરેન બોડી કાઢવી પડતી હોય છે અને નાક કાન ગળાના એક્સપર્ટ પાસે એને મોકલવું પડતું હોય છે કે જે અંદરથી અથવા તો વખતથી હોય ઇમ્પેક્ટેડ હોય તો આ રીતે એમને રિફર કરીને કામ કરવું પડતું હોય છે. બરાબર. સાદા જે બહાર દેખાતી હોય એને એવી હોય તો આપણે એને કાઢી શકતા હોય છે. આપણી પાસે તો એક્સપર્ટ હાજર છે ડોક્ટર પ્રશાંતભાઈ, એક્સપર્ટ ઓપિનિયન. બે વસ્તુ છે, એક પેશન્ટના લેવલે અને એક ફેમિલી ફિઝિશિયનના લેવલે. કે ફોરેન બોડી એટલે કે નાકમાં કંઈ બી નાખી દીધેલું હોય તો જો ડોક્ટર 100% શ્યોર હોય, અને જેમ સ્નેહલભાઈએ કહ્યું કે બચ્ચું હલવું નહીં જોઈએ, આ બહુ જ અગત્યનું છે, અને ડોક્ટરને શ્યોરિટી હોય કે આ વસ્તુ હું કાઢી જ શકીશ, કે 99% કેસમાં હું કાઢી જ શકીશ, તો જ એને એટેમ્પ કરવો જોઈએ. ઘણી વાર એવું હોય છે કે ફોરેન બોડી કાઢવા જતા ફોરેન બોડી અંદર ધકેલાઈ જાય છે, તો ENT ડોક્ટર પાસે બીજો કોઈ ચારો નથી રહેતો કાઢવા માટે, જનરલ એનેસ્થેસિયા આપવું જ પડતું હોય છે. એટલે એ ખાસ હોય છે. અને પેશન્ટ ઘણી વાર પેશન્ટ બી એવું હોય છે, પેશન્ટ થોડા ઘણા ભણેલા હોય તો પોતે જ પોતાની પિન કે એનાથી કાઢવાની કોશિશ કરતા હોય છે અને બ્લીડિંગ લઈને આવે. ને બચ્ચું એકવાર તમે ફર્સ્ટ એટેમ્પ્ટ જે હોય છે તે જ અગત્ય નથી, કે ત્યારે બચ્ચાને કંઈ ખબર નથી હોતી કે એની સાથે શું થઈ રહ્યું છે. જો ફર્સ્ટ એટેમ્પમાં નીકળી જાય તો ઇટ ઇઝ બેસ્ટ, નહીં તો જનરલ એનેસ્થેસિયા આપીને જ કાઢવું એ વધારે સલાહ ભરેલું છે. બચ્ચું પછી એન્ક્સિયસ થઈ જાય અને બચ્ચું જરાક બી સહકાર નથી આપતું પછી, ના પછી એટલું બધું ઉથલ પાથલ કરી નાખે કે તમારી ચાદરો બાદરો ભલાય. તો એવું પણ બને કે ડોક્ટર ને એકાદ તમાચો પડી જતો હોય જરાક મોટો છોકરો હોય તો, એ અનુભવેલું છે અમારે. અને ખરેખર બહુ ટ્રીકી પોઈન્ટ છે આ વસ્તુ. સિદ્ધાંત અલ્કકેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બુસ્ટર, ઇન્ડિયા કી એકમાત્ર કંપની જો FSSAI, USFDA, WHO GMP, ISO 45001 દ્વારા પ્રમાણિત હૈ. સિદ્ધાંત અલ્કકેડ મે કેલ્શિયમ વિટામિન D3 મેગ્નેશિયમ હૈ જો અલ્કલાઇન એન્ટીઓક્સિડન્ટ નેચરલ એન્ટીબાયોટિક હૈ ઓર ORP સંતુલિત કરતા હૈ જો ઇમ્યુનિટી બઢાને મે એવમ 70 સે ભી જ્યાદા બીમારીઓ મે સહાય કરતા હૈ. સિર્ફ 2 બૂંદ લિક્વિડ કેલ્શિયમ રોજ સુબહ શામ 250 ml ગુનગુને પાણી મે ડાલ કે પીને સે આશ્ચર્યજનક પરિણામ મિલતા હૈ. સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ. અમારે અમારી શરૂઆતની પ્રેક્ટિસમાં અમે પકડ એનેસ્થેસિયા કહેતા, કે બે ચાર જણા પકડીને ટાઈટ પકડીને પછી ફોરેન બોડી કાઢવામાં આવતી, એટલે વાઇસ લાઈક એકદમ ટાઈટ પકડીને કાઢવામાં આવતું. હવે આજના જમાનામાં કોઈ મા બાપ બી એવા તૈયાર નથી થતા હોતા અને ડોક્ટરો બી તૈયાર નથી હોતા, એટલે બધા જ કહે છે કે ભાઈ જનરલ એનેસ્થેસિયા આપીને કરો. અને મને ખ્યાલ છે, ખાતરી હશે કે દર્શનભાઈ આપણી સાથે છે તો એમને તો મેજોરિટી કેસ એ લોકો જનરલ એનેસ્થેસિયામાં જ કરતા હોય છે, કારણ કે પહેલા તો ઓપરેશન બી અમે લોકલમાં કરતા હતા, હવે એ બંધ થઈ ગયું છે. ઇટ ઇઝ ફોર ધ કમ્ફર્ટ ઓફ ધ પેશન્ટ બેઝિકલી. બરાબર. નહીં એકદમ સાચી વાત. પણ એ પછી મમરાનો દાણો પેલા ને કેટલા રૂપિયાનો પડે, આખી જિંદગી ભણે ત્યાં સુધી જીવે ત્યાં સુધી એના મમ્મી પપ્પા કે તારો મમરાનો દાણો મને આટલામાં
પડેલો. અને દર્શનભાઈ તમે અહીંયા છો તો આપણે આવું એક છે ને સિક્કામાં બને છે, તો સિક્કો તો ગળી જાય અને પછી એન્ઝાયટી લઈને મા બાપ આવે, તો એ ગળામાં ગયેલો સિક્કો શું શું કરી શકે ડોક્ટર દર્શનભાઈ? જી, મોટાભાગે ગળાનો જે સૌથી ઉપરનો અન્નનળીનો ભાગ હોય જેને ક્રિકોફેરિંગ્સ કહેવાય, એ એમ જોવા જઈએ તો આપણા જે આખો આંતરડાનો જે ભાગ કહેવાય એમાં સૌથી નેરોએસ્ટ એટલે સૌથી નાનામાં નાનો માર્ગ એ ક્રિકોફેરિંગ્સ કહેવાય. એટલે મોટાભાગે સિક્કો જે હોય એ લેવલ પર, એટલે કે આપણા આ ગળાના આ લેવલ પર જ અટકેલો હોય. એક વખત એ લેવલને જો ક્રોસ કરી જાય અને અન્નનળી એને ક્રોસ કરી જાય પછી મોટાભાગે એને કાઢવાની જરૂર પડતી હોતી નથી, બીકોઝ એ મોટાભાગે નીકળી જ જાય. કારણ કે જો જે વસ્તુ નેરોએસ્ટ પાર્ટ ક્રોસ કરી શકે છે તો મોટાભાગે નીકળી જાય. બટ ઘણી વખત જે સિક્કા જેવું દેખાતું હોય ગોળ, એવું બેટરીનો સેલ કે એવું કંઈ હોઈ શકે જે એક જાતની ડાયર ઇમરજન્સી કહેવાય, બીકોઝ એને અમે લાઈવ બેટરી જે હોય એ અંદર કેમિકલ્સ રિલીઝ કરે જેના કારણે ઇવન અન્નનળી ફાટી શકે, પેટના આંતરડા ફાટી શકે અને ઇવન એ મૃત્યુ સુધી લઈ જઈ શકે એટલી એ ગ્રેવ કન્ડિશન, ઇમરજન્સી કન્ડિશન હોય છે. એટલે સિક્કો હિસ્ટ્રી અગેન, કે અગર કોઈ બાળકના પેરેન્ટ્સને જ્યારે લઈને આવે ત્યારે ખબર હોય કે આ સિક્કો જ છે અને આપણે એક્સરે કરાવીએ એનાથી મોટાભાગે ખબર પડી જાય છે. અહીં આગળ હોય તો એ શોર્ટ જીએ, જેને આપણે શોર્ટ જનરલ એનેસ્થેશિયા કહીએ, 5 to 7 મિનિટ્સમાં ઇઝીલી આપણે એને રિમૂવ કરી શકીએ. બટ યસ, એને ઇમિડિયેટલી રિમૂવ કરવું જરૂરી છે. બરાબર. એટલે દર્શક મિત્રો, આ તમારા બાળકોએ જ્યારે આવું લીધું હોય ત્યારે એ બહુ ચોક્કસ, મને અત્યારે મારી શરૂઆતની પ્રેક્ટિસની અંદર મારા ક્લિનિકમાં બનેલો એક અનુભવ યાદ આવે છે કે 6 થી 7 મહિનાનું બાળક અને એનો મોટો ભાઈ હતો 2 થી 3 વર્ષનો, તો મમ્મીએ મોટા છોકરાને ચોકલેટ આપી અને બીજી ચોકલેટ એને પેલા નાનાને પણ આપી, હાથમાં પકડાપી, નવું નવું શીખ્યો ને પકડવાનું એટલે એને આપી, છોલીને આપી. એને મોટા બાળકને જોઈ અને પેલા નાના એના મોઢામાં મૂકી અને મોઢામાં મૂકી, પણ એને ખ્યાલ નતો કે અમારે હાથમાં પકડીને ચૂસવાની છે. મોટો તો ગળી ગયો, ચાવીને ખાઈ લીધી, પણ એને નાનો બાળક જે હતું તેને ગળી ગયો, હાથમાંથી છટકી ગઈ અને મોઢામાં ગયું. છોકરું રડવા માંડ્યું, આખું બ્લ્યુ થવા માંડ્યું. નસીબદાર એટલે હતા કે એના મા બાપ મારા ક્લિનિકથી બીજા જ ઘરે રહેતા હતા. મિત્રો, એ ગર્લ ચાઇલ્ડ હતી અને અમારે ત્યાં આવી અને એને જેવું કીધું કે ચોકલેટ આ રીતના ગઈ છે ને, એને ક્ષણનો વિલંબ વગર એને આખી ઊંધી કરીને આપણી મેન્યુઅર કરી અને મેં તરત એને ચોકલેટ નીકળી ગઈ. આજે છોકરી તો 20 વર્ષની થઈ છે પણ હજુ એને યાદ છે અને મને પણ મારી જિંદગીનો એક કોઈકને જીવન આપ્યાનો જે આનંદ છે ને તે હું માણી રહ્યો છું. અને ડોક્ટરો માટે આ જ એક મહત્વની વસ્તુ છે. દર્શક મિત્રો, અમને પણ આપ લોકોની સેવા કરતા કરતા, આપ લોકોની દવા કરતા કરતા આવા અનુભવો અમને જીવાડે છે. કોરોના કાળની અંદર આ ડોક્ટર્સો સાથે શું ન બન્યું હશે, આખા ઘરની અંદર નાના બાળકો પણ એ બાળક એ ડોક્ટરના હશે, એના વૃદ્ધ માતા પિતા હશે અને એને જ્યારે કોરોનાની દર્દીઓને જોવાના હોય અને ઘરની અંદર આ લોકો રહેતા હોય તો એને પણ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ આટલા બધા વધી જતા હોય, પરંતુ એ તમારા માટે જ, એ તમારા માટે જ એના ક્લિનિકે જાય છે, એને દવા કરે છે અને તમને લોકોને સાજા કરે છે. એટલા માટે, કારણ કે તમે એના દર્દીઓ છો, ગ્રાહક નથી. આ એક ખૂબ જ જરૂરી વાત છે. મિત્ર ચેનાના સ્ટુડિયોમાં આપણે અત્યારે કાનના ગળાના જે મૂંઝવણો હોય છે તેના વિશેની આપણે વાત કરી રહ્યા છે. એવું બન્યું છે કે દર્શનભાઈ, કે જ્યારે કોઈ દર્દી રાતના સૂતો હોય ત્યારે બરાબર હોય, પણ સવારે એનો ફોન આવે તમને કે ડોક્ટર સાહેબ મને તો હમણાં 5-6 વાગ્યા પછી કઈ સંભળાતું જ નથી, ડોક્ટર દર્શનભાઈ શું કરશો, શું સલાહ આપશો અને સારવાર શું? સો ઇમિડિયેટલી આવું પેશન્ટ કે જેને સડન ઓનસેટ હિયરિંગ લોસ કહીએ, સડનલી સાંભળવાનું બંધ થઈ જવું, આવા પેશન્ટને સૌથી પહેલાં ક્લિનિકલી જોવું જરૂરી છે. કારણ કે ઘણી વખત કાનમાં કોઈ મેલ હોય, આપણી આંગળી લાગી જાય, અંદર પુશ થઈ જાય તો એના કારણ હોઈ શકે. એટલે ક્લિનિકલી અગર કાનમાં કોઈ જાતનો કચરો, મેલ, કોઈ ફોરેન બોડી, જેમ કે કાન સાફ કરતા હોય એનું રૂ અંદર રહી જાય, કોઈ ફોરેન બોડી અંદર નથી, પડદો એકદમ ઇન્ટેક્ટ છે, ત્યારે ક્લિનિકલી અમે ટ્યુનિંગ ફોકથી ટેસ્ટ કરતા હોઈએ, જેનાથી મોટાભાગે આઈડિયા આવી જાય કે પેશન્ટને સંભળાય છે કે નથી સંભળાતું, અને સંભળાય છે કે નથી સંભળાતું તો કયું કારણ હોઈ શકે. ઇમિડિયેટલી એના પછી એક સાંભળવાનો રિપોર્ટ, પ્યોર ટોન ઓડિયોગ્રામ,
એ કરવાનો હોય છે. અગર એમાં નસની તકલીફ આવે તો ઇમિડિયેટલી આમાં અમુક ઇન્જેક્શન્સ ચાલુ કરવાના હોય, બીકોઝ જેમ આપણે હૃદયની નળી બ્લોક થાય અને આપણે એન્જિયોગ્રાફી કરીને દર્દીને બચાવતા હોઈએ, સિમિલરલી આનો પણ જ્યારે સડનલી કોઈને હિયરિંગ લોસ થાય એટલે શરૂઆતનો 24 to 48 hours 24 to 48 hours સમય બહુ જ મહત્વનો હોય છે. આ સમય દરમિયાન અગર એ ઇન્જેક્શન્સ પેશન્ટને લગાવી દેવામાં આવે તો 80% જેટલા પેશન્ટ્સમાં એ 100% રિકવરી સાંભળવાની આવી જાય. આના પછી જેમ જેમ મોડું થતું જાય તેમ તેમ રિકવરીના ચાન્સીસ રિવર્સ થાય. 100 માંથી કદાચ 20% દર્દીઓને પણ એ સાંભળવાની પાછી બહેરાશ નહીં મટી શકે અને એ તકલીફ આજીવન પછી રહેતી હોય છે, જેના માટે આગળ જઈને પછી બીજા ઓપરેશન્સ ને બધું પોસિબલ હોય. બટ જ્યારે પણ સડનલી સાંભળવાનું બંધ થાય ત્યારે ઇમિડિયેટલી એક વખત ડોક્ટરને બતાવવું જોઈએ. આપણે બેસી નહીં રહેવું જોઈએ ઘરે કે હા હશે, શરદી હશે, 2-3 દિવસમાં આવી જશે, નાશ લેશો, એક ડોક્ટરનો ભાગ પડેલો છે આપણા આગળનો એ લઈ લઈએ, એવું કરવું જોઈએ નહીં. અને તરત જ તમારા ડોક્ટરને બતાવીને તમારો કાન ચેક કરાવવો જોઈએ અને એક સાંભળવાનો રિપોર્ટ કરાવવો જોઈએ. બહુ સરસ વાત કરી ડોક્ટર પ્રશાંતભાઈ. દર્શન સરે વાત કરી છે એના અનુસંધાનમાં જો આપને પૂછું તો એ જે ઇમરજન્સી હોય એને ટેકલ કરી લીધી હોય ત્યાર પછી આપણે છે ને મશીન આ જે પહેરવાની વાત આવે છે એ કાનના મશીનો છે ને સાહેબ 500 રૂપિયાથી લઈ અને 40-50 હજાર રૂપિયા સુધીના એક કાનના મશીન મળતા હોય છે તો અમારા દર્શક મિત્રો બહુ દ્વિધામાં પડી જાય કે આ 500 રૂપિયા વાળું પણ સંભળાતું છે અને આટલું મોંઘું લેવાનો શું ફાયદો, કારણ કે આપણે બધા જ પોતાના ફાયદા જોતા હોઈએ છીએ. તો પ્રશાંતભાઈ આના વિશે અમારા દર્શક મિત્રોને આ પ્રશ્નતો સવાલ છે, આપ એના માટે એક્સપર્ટ ઓપિનિયન આપશો. ભૂપેશભાઈ તમે 50,000ની લિમિટ કહી, અત્યારે 1.5 લાખના બી હિયરિંગ એઇડ્સ મળે છે એ પહેલી વાર. ઓહો, અને આ જે છે તે ટીવી જેવું છે. હિયરિંગ એઇડ ઇઝ એન ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે. એ જેમ તમે ટીવી તમને 2,000 રૂપિયામાં બી મળે, 10,000માં બી મળે, 20,000માં બી મળે અને 5 લાખનું બી મળે, એવી રીતે હિયરિંગ એઇડ્સમાં બી એવું હોય છે. આપણે દેશી ગુજરાતીમાં કહીએ તો 1.5 લાખે એટલું ગળ્યું થાય. તમે આજે કોઈ ગીત સાંભળતા હોવ તો તમે સામાન્ય સાદું ગીત કોઈ સામાન્ય સ્પીકર પર બી સાંભળી શકો અને ડોલ્બીમાં બી તમે સાંભળી શકો છો. જેને શોખ છે તે ડોલ્બીમાં બી સાંભળતા હોય છે, એને માટે પૈસા વધારે ખર્ચવા પડતા. એટલે જેટલું તમે વધારે પૈસા ખર્ચો તો એટલું એનું હિયરિંગ એઇડ્સનું મહત્વ વધી જાય છે. આમાં બે પાસા હોય છે. એક બે હોય છે તે કે ખરેખર જરૂર છે. અમુક વસ્તુ તમે બી સાંભળી હશે કે ઘણાને બેરાશ હોય છે, જે સામાન્ય બેરાશ હોય છે. જ્યારે ઘરડા લોકોને બેરાશ એવી હોય છે કે શબ્દો ઉકેલાતા નથી, જેને અંગ્રેજીમાં સ્પીચ ડિસ્ક્રિમિનેશન કહેવાય છે. એટલે કોપરાનું છોકરું અને છોકરાનું ટોપરું સાંભળી લેતા હોય છે. તો આવા કેસમાં બી હિયરિંગ એઇડ જરા જુદી પ્રકારના આવતા હોય છે. તો જેને જરૂર હોય તેવા કેસમાં ઉચ્ચ સારી ક્વોલિટીના અને હિયરિંગ એઇડ્સના ઘણા બધી કંપનીઓ ઘણા બધી, એક કમર્શિયલ એંગલ બી છે. ઘણી વાર તમને જરૂર 5 રૂપિયાની હોય ને તમને 50 રૂપિયાનું મશીન બી પકડાવી દેતા હોય છે લોકો, તો તેનાથી બી સતેજ રહેવું જોઈએ. તે વખતે ENT ડોક્ટરનો કામ, ઘણા લોકો પેલા એડવર્ટાઇઝમેન્ટ વાંચે. ના, એકદમ સાચી વાત છે કે લોકો પેલા કહે ને કે સસ્તું માંગવામાં અને સસ્તું આપવામાં બધા જ બેઠેલા છે, પરંતુ તમે તમારા ENT ડોક્ટર્સને જ બતાવી અને તમારી જરૂરિયાત મુજબનું જો લેશો. મેં એવા કેસ જોયા છે કે જેમાં મેલ કાઢ્યા વગર બી હિયરિંગ એઇડ પહેરાવી દેવામાં આવ્યો હોય SS કરી. બહુ વાહ, રાઈટ રાઈટ. હા, કારણ કે કમર્શિયલ હોય આખું વસ્તુ એમ. કોમર્શિયલ, રાઈટ રાઈટ. જોતા બી નથી હોતા કે અંદર કાનની રચનામાં શું વાંધો છે કે કાનના. એટલે હંમેશા મારી દર્શક મિત્રોને સલાહ છે કે તમે કોઈ બી મશીન લેવા એ કમર્શિયલ એંગલથી નહીં જુઓ કે આ સસ્તું છે, પણ હંમેશા પહેલા ENT ડોક્ટર પાસે તપાસ કરાવડાવીને લેવ, એ તમને વધારે. ઘણી વાર જરૂર ના હોય ને બી તમે મશીન લઈ લેતા હોય એવું બી બનતું હોય છે. બરાબર. હા, એટલે જેવી રીતના આપણે ચશ્માના નંબર જ્યાં મશીન હોય ત્યાં પહોંચી જઈએ ને કે તું મારા ચશ્માના નંબર કાઢી દે અને પછી એ પોતાના 25,000ના ચશ્મા પહેરાવી દે, પણ આપણે 500 રૂપિયાની અંદર ઓપ્થેલ્મોલોજીસ્ટ નથી બતાવવા જતા. એવી રીતના જ આ કાનની બેરાશના માટે જ્યારે આપણે પોતાનું એઇડ્સ લેવા જતા હોય છે ત્યારે આપણે એટલી કાળજી તો લેવાની જ છે
કે આ આપણે ઈએનટી ડોક્ટર્સને બતાવવાનું છે, એની સલાહ લેવાની છે, અને એ જે આપણને કે ત્યાર પછી જ્યાં આ ઓડિયોમેટ્રી થતી હોય અને જ્યાં આનું વેચાણ થતું હોય ત્યાં આના કેમ્પ પણ થતા હોય છે, પણ એ કેમ્પની અંદર જો ઈએનટી સર્જન હાજર હોય તો અને તો જ તમારે એ જગ્યાએથી એ હિયરિંગ એડ્સ લેવાની જરૂરિયાત રહેશે. મશીનથી સાંભળેલું, મશીનથી જોયેલું ને મશીનથી તપાસ કરેલું ઓડિયોમેટ્રી કર્યા વગરનો હિયરિંગ એડ્સ લેવાની જરાક પણ સલાહ આ તબક્કે અમે તમને સૌ આપીએ છીએ. ડોક્ટર પ્રશાંતભાઈ, વાત થાય છે આપણે હેડેક, માઇગ્રેન, તો આપ આના વિશે થોડોક પ્રકાશ અમારા દર્શક મિત્રોને પાડશો. માઇગ્રેન એક એવા પ્રકારનો હેડેક છે જે સ્ટ્રેસ રિલેટેડ છે, ઘણા કેસમાં એ વારસાગત બી છે, અને માઇગ્રેનનો સાઇનસાઇટિસ સાથેની અદલા બદલી ઘણી વાર થતી હોય છે. તમે કોની પાસે પહેલા જાઓ છો એના ઉપર ઘણો બધો આધાર રાખતો હોય છે. જો કાનના ગળાના ડોક્ટર પાસે જશો તો એને પહેલું સાઇનસ દેખાશે કે આ સાઇનસની તકલીફ છે અને એને કારણે જ એને હેડેક છે, એટલે કે માથાનો દુખાવો છે. જ્યારે તમે ફિઝિશિયન પાસે જશો, એમડી થયેલા હોય કે એમબીબીએસ થયેલા હોય, તો એમને પહેલું માઇગ્રેનનો વિચાર પહેલો આવશે. એવા ઘણા કેસીસ મારી કેરિયરમાં મેં જોયા છે કે જેમાં ડાયગ્નોસિસ ખોટું થતું હોય કે માઇગ્રેન માઇગ્રેન કરીને પેશન્ટ દવા સેરીડોન ખાયા જ કરતા હોય, અને એકચ્યુઅલી હોય એવું કે જ્યારે સાઇનસની તકલીફ હોય અને સાઇનસની તકલીફ દૂર થાય એટલે પેશન્ટનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે. એટલે માઇગ્રેનની સચોટ નિદાન કરવા માટે જેમ આપણે મેલેરિયા માટે માનો કે આપણે તપાસ કરાવીએ કે ભાઈ બ્લડની તપાસ કરાવીને મેલેરિયા ડાયગ્નોસ થઈ ગયું, તો માઇગ્રેન માટે એવું નથી હોતું. એટલે તમારા ક્લિનિકલ સિમ્પટમ્સ, એટલે કે જેમ દર્શનભાઈએ પહેલા આપણે હિસ્ટ્રી ટેકિંગ એટલે કે માહિતી મેળવવાની જે હોય છે ડોક્ટરે, એના ઉપરથી સચોટ નિદાન અને તેની સારવાર શક્ય બનતી હોય છે. તો હંમેશા માઇગ્રેનની સારવાર કરતા પહેલા ચોક્કસ તમારે બીજા બધા કારણો દૂર કરી દેવા જોઈએ. ઘણી વાર તો માઇગ્રેનમાં ચશ્માનો નંબર બદલાઈ જતા તો બી લોકો માઇગ્રેન માઇગ્રેનથી ચલાવતા હોય છે. માઇગ્રેન એક એવી ચીજ છે કે જેને બધા સાથે જોડી દેવામાં આવતી હોય છે, અને માઇગ્રેનના કેસીસ ખરેખર અત્યારે સ્ટ્રેસને લીધે વધતા બી જાય છે, એ બી એક નકરી સત્ય છે. તો આ બધું જોતા કોઈ વ્યવસ્થિત ડાક્ટર પાસે માઇગ્રેનનું નિદાન કરીને પછી સારવાર કરવી એવી મારી સલાહ. કઈ પણ નિદાન ક્યારે પણ જો ચોક્કસ થશે તો તમારી ટ્રીટમેન્ટ એકદમ સારી થશે. ડોક્ટર સ્નેહલભાઈ, તમારા માટે તો ઇમરજન્સી ફેમિલી ડોક્ટર છો આપ, તો એક પેશન્ટે સવારની પોરમાં તમને ફોન કર્યો, ઓ સ્નેહલભાઈ મારે તો યાર એક બાજુ જરા મોડાથી કઈ બોલાતું નથી, લાળ પડવા માંડી ને આ મોઢું જો ને વાંકું થવા માંડ્યું, આ શું થવા માંડ્યું, જરા જલ્દી આવો ને જરા જોઈ જાઓ ને, એક્સપર્ટ ઓપિનિયન ને આપણે લઈશું, ત્યાર પહેલા તમારે શું કરશો એના માટે ડોક્ટર સ્નેહલભાઈ? આવી આવી તકલીફ સામાન્ય રીતે જે ગાલ પર અને કાનને નાકને સપ્લાય કરતી ફેશિયલ નસ હોય છે, તે નસ પર સોજો આવી જવાથી અથવા તો એ નસની પાલસી થવાથી, અને આ બીમારીનું નામ ફેશિયલ પાલસી કહેવાય છે, અને આની અંદર એક બાજુથી લકવો મારી જાય એ નસ, એટલે એ બાજુનો ગાલ એ બાજુના કાનમાં સંભળાતું ઓછું થઈ જાય, એ બાજુની આંખ પણ બંધ ન થાય, એ બાજુની આંખમાંથી પાણી ગળે એ રીતે થાય છે, અને એમાં પેશન્ટને મોઢામાંથી પાણી પીવા જાય તો એક બાજુથી પાણી પડી જાય, બોલવા જાય તો એક બાજુથી હવા નીકળી જાય. આ બીમારી સામાન્ય રીતે થોડી વિટામિનની દવાઓ, થોડી ફિઝિયોથેરાપી, જરૂર પડે તો કોઈક વખત સ્ટીરોઈડ આપવાથી, એન્ટી ઇન્ફ્લામેટરી આપવાથી સારી થઈ જતી હોતી હોય છે. 10-15 દિવસ આ બીમારીને સંપૂર્ણ સારી થવામાં લાગે છે. મોટાભાગના લોકોમાં 90% લોકોમાં આ બીમારી સંપૂર્ણ સારી થઈ જાય છે, રિવર્સિબલ છે, પણ અમુક કેસમાં આ તકલીફ રહી જતી હોય છે. બહુ સરસ વાત કરી. પણ સ્નેહલભાઈ, આપણે પેશન્ટને રીએશ્યોરન્સ આપ્યો, પરંતુ એને આપણે એક્સપર્ટ પાસે મોકલીએ અને એને આ સમજાવવું પડે તો જ એક્સપર્ટ પાસે જાય, તો આપણી જોડે ડોક્ટર દર્શનભાઈ છે. ડોક્ટર દર્શનભાઈ, અને આપણે કઈ રીતના તમે દવા ઘરેથી આપશો, એને દાખલ કરશો, કે એને કઈ રીતના આ સ્પેશિયલ પાલસીની ટ્રીટમેન્ટને આપણે સારું કરીશું? ડોક્ટર દર્શન, ઇડિયોપેથિક એટલે સડન ફેશિયલ પાલસી જે થાય એને બેલ્સ પાલસી કહેવાય. સો બેલ્સ પાલસીનું રીઝન અનનોન હોય, બટ મોટાભાગના કેસીસમાં વાયરસના લીધે, આ ઇન્ફેક્શનના લીધે એ નસ પર, જે ફેશિયલ નર્વ પર, જેમ સ્નેહલભાઈ કીધું કે ફેશિયલ પાલસી એને કહેવાય, ફેશિયલ જે નસ છે, નર્વ છે, જે કાનના અંદરથી પાસ થાય ત્યાં આગળ એ નસ પર સોજો આવે. હવે એ નસ એક હાડકીમાંથી પસાર થતી હોય, એટલે જ્યારે સોજો આવે, એ સોજો આવે બીકોઝ જે હાડકીનું પ્રેશર છે એટલે ત્યાં આગળ બ્લડ સપ્લાય
કોમ્પ્રોમાઇઝ થાય એટલે લકવો મારી જાય, જે મોટા ભાગે આઈ વુડ સે મોર દેન 90% એ ટેમ્પરરી હોય. એટલે આપણે એના સોજા ઉતારવાની તરત દવા અને મોટા ભાગે આવા દર્દીઓને એડમિટ કરવાની જરૂર નથી હોતી અનલેસ અને અનટિલ બીજા કોઈ સિસ્ટમિક પ્રોબ્લેમ્સ દર્દીને હોય. એટલે ખાલી ફેશિયલ પાલ્સી, સડન ઓનસેટ ઇડિયોપેથિક ફેશિયલ નર્વ પાલ્સી સાથે પેશન્ટ આવતું હોય ત્યારે મોટા ભાગના કેસીસમાં મારા પ્રોટોકોલ પ્રમાણે હું સ્ટેરોઇડ સ્ટાર્ટ કરતો હોઉં છું, જેથી આપણે 100% તો નહીં કહી શકીએ બટ એટલીસ્ટ નિયર 100% દર્દીઓને આપણે એ ફેશિયલ નર્વની રિકવરી આપી શકીએ. અને એ પણ શરૂઆતનો જ જે સમય, અગેન આમાં પણ સમય બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તાત્કાલિક આની દવાઓ ચાલુ થઈ જવી જોઈએ અને રિવર્સિબલ છે એટલે એમાં ચિંતા કરવા જેવું કંઈ નથી હોતું. બટ યસ, દર્દીને રીએશ્યોરન્સ અને રેગ્યુલર ફોલોઅપ્સ એવરી 5 ડેઝ પર દવા ચાલુ કર્યા પછી પણ આપણે રિકવરી ગ્રેડિંગ્સ એના ઇમ્પ્રુવ છે, જે ગ્રેડ 1 ટુ ગ્રેડ 7 સુધી નર્વ પાલ્સી હોય તો કેવી રીતે રિવર્સ થાય છે એ પણ જોવું જરૂરી છે. અને એ પ્રમાણે ફિઝિયોથેરાપીની એમને જરૂર છે નથી કે દવાથી જ આવી જશે, બટ એ દવાથી મોટા ભાગના કેસીસમાં રિવર્સિબલ હોય છે, જેમાં ચિંતા કરવાની જરૂર નથી હોતી. ખૂબ જ સરસ સર. આપણે ડોક્ટર પ્રશાંતભાઈને એક મારે વાત પૂછવી છે કે હવે દિવાળી આવશે સાહેબ, અને આપણું સુરતની અંદર અમુક વિસ્તારો એવા છે કે જ્યાં મશીનો ચાલે છે, એ રેગ્યુલર પેલા ફટાક 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 એવા અવાજો આવે, દિવાળીમાં ફટાકડા આવે અને એ એટલા જોરથી ફૂટે, તો એના અંદર એવી શક્યતાઓ ખરી કે કાનનો પડદો ફાટી પણ જાય સાહેબ? અને ક્યાં સુધીના અવાજ અને ક્યાં સુધી પ્રિવેન્શન આપણે આ બાબતમાં કરી શકીએ? ડોક્ટર પ્રશાંતભાઈ, દિવાળીના ફટાકડાની વાત આવે એટલે હંમેશા બે વસ્તુનો તકલીફ પડે, એક તો તમે દાજી જાઓ અને બીજું તમારા કાનની બેરાસ આવી જાય. કાનની બેરાસ આવવાના બે કારણો હોય છે. જો બોમ્બ કે કઈ બી સુતળી બોમ્બ હોય કે કોઈ બી મોટો ફટાકડો હોય જે તમારા કાનની નજીક ફાટે કે ફૂટે તો એ કાનના પડદાને ડેમેજ કરી શકે છે. પણ સૌથી વધારે ઈજા એ હોય છે કે એટલો મોટો ફટાકડો ફૂટે, એનો અવાજના પડઘા એટલા જોરદાર હોય કે અંદરની કાનની, જે કાનની નસ કહીએ આપણે કે કાનના જ્ઞાનતંતુનો ભાગ કહીએ, એમાં ઇન્જરી થઈ જતી હોય છે. અને એને લીધે જે આપણે આગળ દર્શનભાઈએ જે વાત કરી કે સડન હિયરિંગ લોસ, એટલે કે એકદમ જ કાન બેરો મારી જાઓ, સૂન મારી જાઓ. તમે ઘણીવાર પિક્ચરમાં બી જોયું હશે, ઘણીવાર સાંભળ્યું બી હશે કે પેલા સૈનિકો મોરચા પર લડવા જતા હોય તો ગનના અવાજ ધડાકા થાય ને કાન સન મારી જાય એકદમ તમારો. એવા કેસીસો દરેક દિવાળીની સિઝનમાં આવતા જ હોય છે અને એની સારવાર પણ એ જ રીતે કરવામાં આવે છે કે સડન હિયરિંગ લોસ, એટલે કે તાત્કાલિક એકદમ ઝટકા સાથે તમને બેરાસ આવે. અમે એને ઇયર એટેક બી કહીએ છીએ, જેમ હાર્ટ એટેક હોય તેને તાત્કાલિક સારવાર કેવી રીતે આપવામાં આવે તેવી રીતે ઇયર એટેકની બી આ સારવાર કરવી પડે. મોટા ભાગના એવા થતા હોય છે કે ધડાકા પછી જે બેરાસ આવી જાય પછી અમારે ત્યાં એ 4-5 દિવસ અઠવાડિયે જ આવતા હોય છે અને ત્યારે ફ્રેન્કલી ઘણું મોડું થઈ ગયું હોય છે. તો તરત આપણે આવું જો થયું હોય અને તમને અનુભવ થયો હોય તો તાત્કાલિક તમારા ડોક્ટર્સને આપ મળો, તો એની સારવાર જોઈને કરશે તો સારા થવાના ચાન્સીસ વધારે છે. તો આપ સૌ ચોક્કસ જશો મિત્ર ચેનલના સ્ટુડિયોમાં જ્યારે આપણે ENTની વાત કરતા હોઈએ. અને આપણે તો મિત્ર ચેનલના જે સારા દર્શકો છે તો એ તો રોગ ન થાય એના માટેની વાત કરતા હોઈએ છીએ. તો હવે સાહેબોના મેસેજ જે છેલ્લે આપણે લેતા હોઈએ છીએ એમાં આ જે રોગો હોય છે તેનું મેઇન પ્રિવેન્શન કેવી રીતે કરી શકાય એના વિશે અમારા દર્શક મિત્રોને એક એક 2 મિનિટમાં આપ સૌ એક્સપર્ટ્સ અમારા અને દર્શક મિત્રોને એને તમે સલાહ આપશો. શરૂઆત કરીશું આપણે ડોક્ટર પ્રશાંતભાઈ. મારી એક જ નમ્ર વિનંતી છે દર્શક મિત્રોને, લોકો પોતાના શરીર ઉપર પ્રયોગ જ કરતા હોય છે ઘણીવાર, એમાં ગૂગલ છાપાના લેખો, પડોશીની વાતો, આ બધી વાતો સાંભળીને લોકો 2 પૈસા બચાવવા જતા 2 લાખ ગુમાવવાનો વારો આવે એવી કન્ડિશન થાય છે. જૂના જમાનામાં જે પદ્ધતિ હતી સારવાર પદ્ધતિ, એ વખતે ન દવા હતી ન ડાક્ટરો હતા, એટલે લોકોએ પ્રિવેન્ટિવ માટે સાદી ભાષામાં કહીએ તો ડોસીના નુસખા અજમાવવા પડતા હતા. આજના જમાનામાં એવું નથી. આજના જમાનામાં હંમેશા મારી પાસે સારામાં સારી દવા બી ઉપલબ્ધ છે, સારામાં સારા ડોક્ટરો બી ઉપલબ્ધ છે, જેની વિશ્વમાં નામ ના થાય છે. તો હંમેશા ડોક્ટરોની સલાહ લેવી જોઈએ. માની લો કે તમારી આર્થિક પરિસ્થિતિ એટલી થોડી નબળી છે તો તમે સરકારી હોસ્પિટલોની બી સારવાર લઈ શકો છો, પણ ઊંટ વૈદુ નહીં કરો એવી મારી અપીલ છે.
ડોક્ટર દર્શનભાઈ, જેમ પ્રશાંત સરે કીધું તેમ રાઇટલી તમારા ડોક્ટરને મળો, તમારી પ્રોબ્લેમ્સ જે છે એ શેર કરો. ઘણી વખત આપણે ડોક્ટર પાસે જતા મૂંઝવતા હોઈએ છે, ફિનાન્શિયલ કન્ડિશન છે અથવા તો આપણો સોશિયલ કોઈ પ્રોબ્લેમ્સ છે, નથી જતા હોતા, આપણા પૂરતી રાખીએ છીએ, જેના કારણે આપણે જે વસ્તુને ઇઝીલી ક્યોર કરી શકીએ એ ક્યોર નહીં કરતા આપણે બીજી ઘણી વસ્તુને ઇન્વાઇટ કરીએ છીએ. આજે લોકો ડિપ્રેશનમાં જાય છે, તકલીફો ભોગવે છે, સ્યુસાઇડ અટેમ્પ્ટ કરે છે. સો આ વસ્તુ તમે તમારા ડોક્ટર સાથે શેર કરશો, તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરશો, તમે ડોક્ટર પાસે આવો, તમારી જે તકલીફ છે, સી ડોક્ટર નિદાન કરી જ આપશે. નોલેજ પર ડિપેન્ડ કરે છે, તમે તમારી તકલીફ પર ડિપેન્ડ કરે છે, તમારે તકલીફનું નિદાન થશે, એની સારવાર થશે અને તમે સારા થશો જ. ઘરે બેસી રહેવાથી કે કોઈએ કીધેલા કરેલા નુસ્ખાથી તમે ક્યારેય સારા નથી થવાના. કદાચ ટેમ્પરરી ફાયદો થયો, પણ જેમ પ્રશાંત સરે કીધું તેમ 2 રૂપિયા બચાવવા જતા 2 લાખનું નુકસાન થાય. એટલે પ્રોબ્લેમ્સ છે, બહાર આવો, તમારા રિલેટિવ સાથે વાત કરો, તમારા જે ટ્રસ્ટવર્ધી ડોક્ટર્સ છે એમના પાસે જાઓ. તમારા ફેમિલી ડોક્ટર હોઈ શકે છે, તમારા ફ્રેન્ડ્સ હોઈ શકે છે, તમારા સ્પેશિયલ કન્સલ્ટન્ટ્સ હોઈ શકે છે, કોઈના પાસે પણ જાઓ, હેલ્પ લો એમની, એમના ઉપર ટ્રસ્ટ કરો. આજે ગૂગલનો જમાનો છે, ફેસબુક લાઈવનો જમાનો છે, તરત પેશન્ટ ફેસબુક લાઈવ પર આવી જાય છે, ગમે તેમ બોલવાનું ચાલુ કરી દે છે, ટ્રસ્ટ ગુમાવી બેસે છે. તો ટ્રસ્ટ કરો તમારા ડોક્ટરને. દરેકે દરેક ડોક્ટર પોતાના દર્દી માટે ક્યારેય અહિત નહીં ઈચ્છે, એ પોતાના જ્ઞાન પ્રમાણે એ પેશન્ટનું સારું કરવા માટે જ ત્યાં બેઠા છે, કોઈ બિઝનેસ નથી કરતું. એટલે તમારા ડોક્ટર પર ટ્રસ્ટ મૂકો, એમને તમારા પ્રોબ્લેમ્સ શેર કરો અને એનું નિદાન કરાવો, એની ટ્રીટમેન્ટ કરાવો. થેન્ક યુ. સરસ. ડોક્ટર સ્નેહલભાઈ જી, કાન, નાક અને આંખ એ શરીરના ખૂબ જ અગત્યના અંગો છે. તેની સાથે જાતે છેડછાડ ન કરવી તેવી હું ખાસ દર્શક મિત્રોને સલાહ આપીશ. કાનમાં દુખાવો થાય તો ગમે તે ટીપા ન નાખે. આ વરસાદની સિઝનમાં ચોમાસામાં પાણી જાય તો તે ફંગસને કારણે પણ હોઈ શકે છે. ઘણા લોકોને નાતી વખતે રોજ કાનમાં પાણી નાખવાની આદત હોય છે, પાણીથી એને સાફ કરે છે, તે બધું ન કરવું જોઈએ. કાનને હંમેશા સૂકા અને કોરા જ રાખવા જોઈએ. દર્શક મિત્રોને હું એટલી સલાહ આપીશ કે કાન, નાક અને આંખને બહુ જ સાચવીને રાખવા જોઈએ અને તેની સાથે જાતે છેડછાડ ન કરવી જોઈએ. આભાર. એકદમ સરસ વાત કરી. દર્શક મિત્રો, આ જે કાન, નાક અને ગળાની વાત છે ને, સાથે સ્નેહલભાઈ આંખની પણ વાત કરી, આ બધા છે ને આપણા અનમોલ રત્નો છે, એને ખૂબ જ સંભાળવા જરૂરી છે. એ જો એક વખત આપણાથી રિસાશે ને તો તમે આખી જિંદગી એનાથી દુઃખી થશો. અને હવે એક્સપર્ટ્સ ડોક્ટર આપણા વચ્ચે આપણા શહેરમાં હાજર હોય ત્યારે કદાપી ઊંટ વૈદુ ન કરવું જોઈએ. સોશિયલ મીડિયાને અનુસરો, પણ સોશિયલ મીડિયાને અનુસર્યા પછી એ ઓથેન્ટિક છે કે નહીં એની 100% કાળજી લો. આપણા પૈસાના માટે આપણે જો પૈસા ગણી ગણીને લેતા હોય, વિચારીને ગણતા હોય, કોઈની પાસે લેવાના હોય તો જોતા હોય, તો આ તો આપણા શરીરની વાત છે. તો એને માટે આપણે શા માટે બાજીના બીજાએ કરેલી દવા આપણે ઉપયોગ કરીએ? 100% નહીં કરવાની. મિત્ર ચેનલના સ્ટુડિયોમાં આપણે જ્યારે આ બ્રોડકાસ્ટ સ્ટુડિયોથી પણ આપણે મળતા રહીએ છીએ ત્યારે અમારા એમ્બેસેડર તરીકે આજે જે આપણે આ ચર્ચાઓ કરી, મૂંઝવણ દૂર કરી, એ કદાચ બીજા લોકોએ નથી સાંભળી, તો આપણે એને સાંભળતા કરીશું. સાથે એને કોઈ તકલીફ હશે તો તેને આપણે એ લોકોની વચ્ચે શેર કરતા થઈશું, એને જણાવીશું કે હા, મેં આ સાંભળ્યું હતું અને એની ટ્રીટમેન્ટ આ છે. This program is supported by Siddhant Lime Private Limited, Do Bun Slack Lime, Healthy Life Mate. ખૂબ જ સરસ ડોક્ટર પ્રશાંતભાઈ, ડોક્ટર દર્શનભાઈ, ડોક્ટર સ્નેહલભાઈ, આપ સૌ મિત્ર ચેનલના સ્ટુડિયોની અંદર આવ્યા. આ બ્રોડકાસ્ટ સ્ટુડિયો આપના માટે જ દર્શક મિત્રો મેં પ્લાન કર્યો છે. આપ સૌ ફેકલ્ટીનો હું આ તબક્કે આભાર માનું છું. આપણે આવા જ એક વિષય સાથે મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોમાં ફરીથી મળીશું. હું આપનો મિત્ર ડોક્ટર ભૂપેશ ચાવડા ફરીથી આપણી મૂંઝવણ લઈ અને અહીંયા હાજર થઈશું. નમસ્કાર. સિદ્ધાંત અલ્કકેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બુસ્ટર, ઇન્ડિયાની એકમાત્ર કંપની જે FSSAI, USFDA, WHO, GMP, ISO 45001 દ્વારા પ્રમાણિત છે. સિદ્ધાંત અલ્કકેડમાં કેલ્શિયમ, વિટામિન D3, મેગ્નેશિયમ છે જે આલ્કલાઇન, એન્ટીઓક્સિડન્ટ, નેચરલ એન્ટીબાયોટિક છે,
અને ઓઆરપી સંતુલિત કરે છે, જે ઇમ્યુનિટી વધારવામાં તેમજ 70 થી વધારે બીમારીઓમાં મદદરૂપ થાય છે. માત્ર 2 ટીપા લિક્વિડ કેલ્શિયમ સવાર સાંજ 250 ml હુંફાળા પાણીમાં નાખીને પીવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે. સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ. સપોર્ટ યોર બોન્સ ટુડે, ધે વિલ સપોર્ટ યુ ટુમોરો. સ્વાસ્થ્ય મિત્ર જેના પ્રાયોજક છે સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ. સ્વાસ્થ્ય મિત્ર 2 ટીપા સ્લેક લાઇમ. સ્વાસ્થ્ય મિત્ર ડોક્ટર ભૂપેશ ચાવડા સાથે. શરીરની સંપૂર્ણ તંદુરસ્તી માટે સ્વાસ્થ્ય મિત્ર અંતર્ગત મિશન ફિટ 2020 ફોર હેલ્ધી લાઈફ. સ્વાસ્થ્ય મિત્ર